रहजो आनंद मा सहजानंद मा आनंद शब्द महान छे हो रहजो आनंद मा सहजानंद मा आनंद शब्द महान छे रहजो आनंद मा सहजानंद मा आनंद शब्द महान छे हो रहजो आनंद मा सहजानंद मा आनंद शब्द महान छे आनंद शब्द महान छे आनंद मरे शो तो दुखे नहीं वहशो 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 राखो विकृतियों थी बची रे जाशो आनंद शब्द महान छे सहजानंद स्वामी महाराज की जय स्वामी नारायण भगवान की जय सदा चिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मा सदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रित सकल जेवाति सुख दो महाश्रेयो मूर्ति जयति सही नारायण हे दयालु मारात्मा श्री हरे कृष्ण महाराज पियो पातलिया सुख कर हरे तो मेरी जा छो खूब जाज अखंड स्मृति तमारे आप जो सदा रहवाय मूर्ति माय बीजी सर्वे इच्छा टाल जो कृपा करीने मारा हरिराम कृपा करीने मारा हरिराम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरे कृष्णाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय नमो नमः नमो नमः वाला भक्तो पावनकारी विक्रम संवत 2065 ना आ चैत्री समयमा ઘનશ્યામભાઈ અંબાલાલ પટેલ સચિન હાલ અમેરિકા એમના યજમાન પદે પદ્મશિલા હરિકૃષ્ણ મહારાજની તથા આ વડતાલ મહિમાની સપ્તાહ પારાયણ આ સમયો એ બધી જ સેવા કરીને યજમાન થઈને બહુ મોટો લાભ લઈ આપણને સૌને એમણે લાભ આપ્યો છે ભગવાન સ્વામિનારાયણના આપણે ખૂબ ખૂબ ચરોતર દેશમાં થયેલા કાર્યો ચરિત્રો સાંભળ્યા
થોડી વાર આજે પવિત્ર પૂનમનો દિવસ છે, ભગવાન સ્વામિનારાયણના મહામંત્રનો જાપ કરીશું, ત્યાર પછી જ્ઞાનાનંદ સ્વામીના પદ ઉપર સ્વામીએ જે વડતાલનો મહિમા ગાયો છે એનું વિવેચન કરીશું, ભગવાન સ્વામિનારાયણનો મહિમા આપણા હૃદયમાં ધારણ કરીશું, તાકી પરમાત્માનો મહા આનંદ આપણને પ્રાપ્ત થાય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ હરિ મેં નિમગ્ન હોકર ગાઈએ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ ભક્તો, સારા જગતમાં વડતાલ નામ રોશન થઈ ચૂક્યું છે. એક દિવસને સમયે લૂંટારાનું ગામ દોળે દિવસે સારું માણસ કોઈ આ ગામમાં પગ દે નહીં, એને બદલે આજ સ્વામિનારાયણ ભગવાનના પગલાથી, એના સંતોના પગલાથી, એવા ભક્તો અહીં થયા, એના સમર્પણથી વિશ્વ ફેમસ જબરજસ્ત મોટું ધામ થઈ ગયું. લાખો માણસો જેમ નદીઓ સમુદ્રમાં બે કાંઠે જાય એમ વડતાલમાં હમાય. આ છે અહીં બિરાજમાન પ્રગટ દેવોનો પ્રતાપ. આ મંદિરમાં બેઠેલા દેવો એ મૂર્તિ નથી, એ સાક્ષાત પ્રગટ પ્રભુ છે. અને એટલે તો આપણા સંતો આવું ગાય છે. બેની આજ હો બેની આજ વડતાલે સર્વે ચાલો રે, બડે ભાવ છે વડતાલે સર્વે ચાલો રે. બેની આજ વડતાલે રે સર્વે ચાલો રે, બેની આજ વડતાલે સર્વે ચાલો રે. રાજે ત્યાં તો અરે રાજે ત્યાં તો બિરાજે ત્યાં તો સુખકારી ધર્મ લાલો રે, રાજે ત્યાં તો સુખકારી ધર્મ લાલો રે. રાજે ત્યાં તો સુખકારી ધર્મ લાલો રે, રાજે ત્યાં તો સુખકારી ધર્મ લાલો રે. બેની આજ બેની આજ વડતાલે સર્વે ચાલો રે, બેની આજ વડતાલે સર્વે ચાલો રે. બેની આજ વડતાલે રે સર્વે ચાલો રે, બેની આજ વડતાલે સર્વે ચાલો રે.
સંત મધ્યે શોભે વાલો અતિ ભારી રે, સંત મધ્યે ધ્યાન ધરો વાલો અતિ ભારી રે, સંત મધ્યે વાલો શોભે, અરે સંતો મધ્યે શોભે છે અતિ અતિ વાલો રે, સંત મધ્યે શોભે વાલો અતિ ભારી રે, પર ચકિત થાય જોઈ જોઈ નર નારી રે, ચકિત થાય જોઈ જોઈ અહો ચકિત થાય હે જોઈ જોઈ ને નર નારી રે, ચકિત થાય જોઈ જોઈ નર નારી રે, બેની આજ ગોડ તાલે સર્વે ચાલો રે, બેની આજ હાલો સર્વે ચાલો રે, આજ અનુપમ છે પૂનમ સારી રે, આજ અનુપમ અરે આજ અનુપમ પુનમ છે સારી રે, આજ અનુપમ પુનમ છે સારી રે, અરે જગ જીવન અરે મારો વાલો, જગ જીવન શોભે રત્ન મુંગટ ધારી રે, 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 બેની આજ વડ તાલે સર્વે ચાલો રે, બેની આજ વડ તાલે હાલો રે, બેની આજ વડ તાલે સર્વે ચાલો રે, બેની આજ વડ તાલે સર્વે ચાલો રે, આવો અદ્ભુત આ પદ છે જ્ઞાનાનંદ સ્વામીનું, ગાલો આખી દુનિયાના ચોકમાં ઊભા રહીને સમગ્ર વિશ્વને આપણા સંતો આમંત્રણ આપે છે, મોક્ષ જોતો છે હાલો વડતાલે, ત્યાં સાક્ષાત બિરાજે છે ધર્મનો લાલો, જે મોક્ષ દેવા જ આવ્યા છે, અને એકલો મોક્ષ નહીં, તમારે કાંઈ પણ જોતું હોય આય વડતાલથી ન મળે એવું નહીં, અને વડતાલથી જો ન મળે તો ક્યાંય ન મળે, કેમ જે અહીંયા ભગવાન સાક્ષાત બિરાજે છે, સંત મધ્યે મારો પ્રભુ શોભે છે, જોઈ જોઈને બધા ચકિત થઈ જાય છે, કહો અહો મહારાજના શરીરમાંથી તેજની છટા છૂટતી હોય, ભગવાનની મૂર્તિમાંથી દિવ્યાનંદ વરસતો હોય, એ સુખનું વર્ણન કેમ થાય, આજે વાલાવાલા હરિકૃષ્ણ મહારાજની પદ્મશિલા ઉપર આકાશમાંથી પ્લેનમાંથી ગુલાબના પુષ્પ વરસતા હતા, આતશબાજી થતી હતી, એ શોભા એ દર્શન ભાગ્યશાળી હોય અને થયું હોય, જેના દિલમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે એને તો બહુ સુખ આવે, અને ભગવાનમાં બહુ હેત થાય ત્યારે પાપ માત્ર બળી જાય, આજ તો પૂનમ છે, આજ પૂનમ છે અનુપમ સારી રે, પૂનમ જ ઘણી હોય પણ આજની પૂનમ અનુપમ, કેમ જે અનુપમ કામ થયું એટલે આ પૂનમ અનુપમ બહુ હારી છે, અને જગ જીવન શોભે રત્ન મુંગટ ધારી, એ કરોડ કરોડોના હીરાવાળા મુંગટને પહેરીને મારો હરી બેઠા હોય, એવી શોભાને ધારણ કરીને હરિકૃષ્ણ મહારાજ બેઠા હોય, સમગ્ર વિશ્વને એલાન કરીને સાધુ કહે છે કે તમારે સર્વ રીતે સુખી થવું હોય તો આવો સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ પાસે સર્વ રીતે તમે સુખથી છલકાઈ જશો.
આજ અનુપમ પુણ્યમ છે સારી રે, 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 હર જગ જીવન હર જગ જીવન શોભે રત્ન મુંગટ ધારી રે, જગ જીવન શોભે રત્ન મુંગટ ધારી રે, અરે મારો વાલો શોભે રત્ન મુંગટ ધારી રે, ગાયે વાલો શોભે રત્ન મુંગટ ધારી રે, બેની આજ એ બેની આજ વડતાલે સર્વે ચાલો રે, બેની આજ વડતાલે સર્વે ચાલો રે, હર રાજ ત્યાં તો અરે રાજ ત્યાં તો હે રાજ યા તો સુખકારી ધર્મ લાલો રે, રાજે આ તો સુખકારી, સબ ગાઈએ રાજે આ તો સુખકારી ધર્મ લાલો રે, રાજે આ તો સુખકારી ધર્મ લાલો રે, કાને કુંડળ કાને કુંડળ હાર ઉર છે હજારી રે, કાને કુંડળ હાર ઉર છે હજારી રે, કાને કુંડળ હાર ઉર છે હજારી રે, ધ્યાન ધરો હરિકૃષ્ણ મહારાજ નું, અરે મોગરા ચંપા ચંપા ચમેલી મોગરા હજારી, મોગરા ચંપા ચમેલી ના શોભે ભારી રે, મોગરા ચંપા ચમેલી ના શોભે ભારી, અરે મોગરા ચંપા ગુલાબ ના શોભે ભારી રે, મોગરા ચંપા ગુલાબ ના શોભે ભારી રે, બેની આજ બેની આજ વડતાલે તમે વડતાલે સહુ ચાલો રે, બેની આજ વડતાલે સર્વે ચાલો રે, ચાલો રે ચાલો રે ચાલો રે, કાનોમાં કિંમતી કુંડળ મારે વાલે પહેર્યા, દર્શન કર્યા ને બધા જેટલા થયા એટલા ધકાધકીમાં, સાચા મોતીના વાઘા કિંમતીમાં કિંમતી યજમાન તરફથી છે, કેટલી આ તો સુખની વાત છે, આવા ભગવાન શ્રી હરિની દિવ્ય અલૌકિક છબી જેને નિરખીને જોઈ અને જો અંતરમાં ઉતરી ગઈ કલ્યાણ થઈ ગયું. એ ક્ષણ વારે ભગવાન શ્રી હરિનું જો ધ્યાન થાય તો કાલમિંડ પાપના પોપડા ઉખડી જાય. પરમાત્માના ધ્યાનનો એટલો બધો મહિમા છે, એટલો બધો મહિમા છે કે ન પૂછો વાત. હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન ધરવું, ધ્યાન ધરવા માટે એ મૂર્તિ મહારાજે પધરાવી છે, સ્પષ્ટ લખ્યું છે બધા ગ્રંથોમાં. માટે ભગવાનના જે આશ્રિતો હોય એમણે તે સ્વરૂપને સદૈવ હૃદયમાં ચિંતવા કરવું, જોયા કરવું, ધાર્યા કરવું, સંભાર્યા કરવું, ભૂલવું નહીં નિયમથી. એમ કહેવાય છે કે એક ક્ષણવાર શ્રીહરિનું ધ્યાન થાય તો પૃથ્વી જેટલું સોનું કમાણા કરતાંય વધારે ફાયદો છે. કલ્પના કરો, પૃથ્વી જેટલું હોનું, હવે એકા થાંભલા જેટલું હોનું હોય તો એ ગાંડા થઈ જાય, આ સભા મંડપ જેટલું હોય તો હોયનું હોય થાય, ગિરનાર પર્વત જેટલું હોય તો, હિમાલય જેટલું હોનું મળે તો, પણ શાસ્ત્રો એમ કહે છે કે ભગવાન શ્રી હરિનું એક સેકન્ડના ધ્યાનમાં આપણને ખબર નથી, પણ પૃથ્વી જેટલું હોનું કમાણા કરતા એ વિશેષ છે. બીજી વાત એક તમને કહી દઉં, આ સત્સંગમાં તમને કોઈ વ્યક્તિ રોજ એક અબજ ડોલર આપે કાં પાઉન્ડ આપે, કેટલા રોજ, એના કરતાંય કોઈ તમને એક સેકન્ડે ભગવાનની સ્મૃતિ કરાવે ને તો એ તમારે માટે વધારે હારો છે. એને માથે વારી જાઉં,
ભગવાન યાદ કરાવડાવે, એના માથે વારી જવું, ભગવાનનું ધ્યાન કરાવે, ભજન કરાવે, સત્સંગ કરાવે, સેવા કરાવે, ભગવાનમાં જોડે અને એ જ માયામાંથી તોડે અને એને લઈને જ આત્મા સદાયને માટે ભગવાનના સુખમાં ડૂબે છે અને જે મેળવવાનું હોય એ મેળવીને ચિર શાંતિ અનુભવે છે. માટે ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ધરો. ભગવાને મોગરાના ચમેલીના બધા હાર પહેર્યા છે, રોડા રોડા અત્તર છાંટ્યા છે, આમ ઝાળીએ જઈને ઊભા રહ્યો ને તો ધમધમે બધું ફોર મારે. ભગવાનના શરીરે લાગેલા પુષ્પો ચંદન અત્તરની સુગંધ આવે અને એ સુગંધ આપણા અંતરમાં જાય. તમે એમ માનો છો ને કોઈ પાપથી ઊભું રહેવાય? પાપનો બાપ બળી જાય ત્યારે પાપ શેનું ટકે? કેમ જે આ તો પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, આ સંબંધ જેવો તેવો નહીં. આ સંબંધ એ તો કંઈકના ઉદ્ધાર કરી નાખ્યા. ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં હતા અને બરોબર પુષ્પદોલોત્સવ કરવાનો, દેશ દેશાવરથી હરિભક્તો આવવાના, હવની રીતે સારા સારા શણગાર ઘરાણા લઈને બધા આવેલા, પણ સારંગપુરના ગરીબ સ્થિતિના અમરો ખાચરને વાઘો ખાચર વિચાર કરે છે કે આપણે શું લઈ જાઉં, લાંબી સ્થિતિ નહીં. પછી હાદા ધોળા વાઘા કરાવ્યા માંદરપાટના, હાવ એમ નામ જાઉં એના કરતાં કાંઈક લઈ જાઉં, લઈને આવ્યા અને રંગોત્સવની મોટી સભા ભરાણી છે. મહારાજે કહ્યું ખાવ પૂજા કરવા આવો, ત્યારે બધા મોટા મોટા હોનાના હારને ભારે ભારે કિંમતી કિંમતી વસ્ત્રો લઈને હાલ્યા આવે. બોલ્યા બેએ આ બધું જોયું ને એટલે મોજાણા. સુદામાએ કેમ તાંદુલની પોટલી દબાવી દીધી કે આવા હોનાના મેલવાળાને આ પૌવા દઈને હું મારે ખાટ કાઢવાની. એમ અમરોને વાઘો મૂજાણા, તે વાઘા હંગરી દીધા. પણ તનકી જાણે મનકી જાણે પ્રભુ તો એટલે એ અહીંયા તો બે ક્યાં ગામના છો? મહારાજ સારંગપુરના. તે કાંઈ નથી લાવ્યા અમારી પૂજા માટે. પ્રભુ લાવો લાવો છે પણ બહુ સામાન્ય છે. આવા કિંમતી જરિયાની સુવર્ણના તારવાળાને આ બધા મોટા મોટા મુંગટને આવું બધું. મહારાજ કે લાવો. પ્રેમથી લઈ લીધા એ કપડાં અને ભગવાન સ્વામિનારાયણ કે ઓહો હો હો, આ તો અટાણે જ રંગે રમવામાં કામ લાગે એવા છે. આ ભારે ભારે વસ્ત્ર પહેરીને કાંઈ રંગે ન રમાય. તમે લાવ્યા એ ઇમરજન્સી ઇન્સ્ટન્ટ વાનગી બની ગઈ, મારે તો ત્યારે જ કામ લાગશે. એ જ કપડાં પહેર્યા અને ભગવાન સ્વામિનારાયણ કે રંગોત્સવ કા પ્રારંભ હો. પપુડા વાજા વાગ્યા ને ફરારા ફુવારા થયા અને એ વાઘા પહેરીને મહારાજ રંગે રમ્યા અને પછી ઘેલે નાવા ગયા. એ બેને બોલાવીને પ્રસાદીના કપડાં એને આપ્યા અને પછી જે વાત બની છે ને એ સોને અક્ષરે લખી છો આપણા ગ્રંથમાં. બે ભાઈ રાતે ઉતારામાં હોતા ગઢડામાં, એમાં આકાશમાં દેવો વિમાનો લઈને આવ્યા અને જય હો જય હો, અમરા ખાચર કી જય હો, વાઘા ખાચર કી જય હો. બે જાગી ગયા, કીલા અમારી જય કોણ બોલે છે? નર્યા વિમાન નર્યા દેવો, પીળા પિતાંબર પહેરેલા, વૈજયંતી માળા માથે, મુગટ કાને, કુંડળ દેવતાઓના શરીરમાંથી તેજ નીકળે, વિમાન પણ એવા મણી જડેલ. અને આ બેયના વખાણ કરવા માંડ્યા, ધન છે તમને બેયને, તમે તો અમારો ઉદ્ધાર કરી નાખ્યો, અમે તો કેદી મોક્ષને પામે. આ બે કે તમે છો કોણ લ્યા? તો કે સાચું કહીએ, તમે જે કપાસના વાઘા સ્વામિનારાયણને પહેરાવ્યા એ કપાસના જીવ અમે છીએ. અમારામાંથી થયેલું રૂ સ્વામિનારાયણ ભગવાનને અર્થે કામમાં તમે લઈ ગયા એટલે તમને અમે ધન્યવાદ દઈએ છીએ. અમારું રૂ સ્વામિનારાયણને કામ લાગ્યું એથી અમે આજે દેવતાઓ થઈને સ્વર્ગમાં જાશું, લહેરું જીકશું કે છે. આ સ્વામિનારાયણના સંબંધનું ફળ છે. હજી તો આપણને મહિમા જ નથી. મહિમા હોય તો ગાંડું થઈ જવાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા ગાંડા થઈ જવાય. કોણ સ્વામિનારાયણ ભગવાન તમે વિચાર તો કરો. આ કાંઈક બે ગાલમાંથી નીકળેલું ગાલ પુરાણ નથી. આ બધી સ્વામિનારાયણના સંતો ભક્તોની અનુભવ વાણી છે. અનુભવ વાણી એને સામાન્ય ન સમજતા. આ કાંઈ યુગો પહેલાંનું ઝાઝું ફરી ગયું અને એવો ગડબડ ગોટાળો નથી. આ તો હજી છપૈયામાં ને ગઢડામાં ને વડતાલમાં મહારાજના નંદ સંતોના પગલાંય ભુહાણા નથી. આ તો બહુ મોટી વાત આપણને પ્રાપ્ત થઈ છે. પણ જોઈએ એવો મહિમા હજી થતો નથી. ને જો મહિમા થાય
તો મહારાજનું ધ્યાન થાય કે ન થાય? સાચું કહેજો, તારે શું થાય છે? એવી હજી મૂર્તિ શ્રી હરિની આપણને સમજાણી નથી. જુઓ ને, મહારાજે ચંપા મોગરાના હાર પહેર્યા છે હરિકૃષ્ણ મહારાજે, અને ફોરમ આવે છે, ઘેરી ફોરે લીધા સર્વના ચિત્ત ચોરી રે, ઘેરી ફોરે લીધા સર્વના ચિત્ત ચોરી રે, વાલે મારે ઘેરી ફોરે લીધા સર્વના ચિત્ત ચોરી રે, ઘેરી ફોરે લીધા સર્વના ચિત્ત ચોરી. અરે હરી મારી, હરી મારી જીવ લડા કેરી દોરી રે, હરી મારી અહો લડા કેરી દોરી રે, કેરી દોરી રે, હરી મારી જીવ લડા કેરી દોરી રે, બેની આજ બેની આજ વડ તાલે સર્વે ચાલો રે, બેની આજ હાલો તાલે સર્વે ચાલો રે, સર્વે મત વાદી જીતી કીધા ઘેર રે, સર્વે મત વાદી જીતી કીધા ઘેર રે, શિષ્ય કરી ઓહો શિષ્ય કરી રાખ્યા પોતે કરી મેર રે, શિષ્ય કરી રાખ્યા પોતે કરી મેર રે, પરચા આપી અરે પરચા આપી સર્વે ના સંશય કાપે રે, પરચા આપી સર્વે ના સંશય કાપે રે, અક્ષરધામ દેખાડી પ્રભુ સુખ આપે રે, અક્ષરધામ દેખાડી પ્રભુ સુખ આપે રે, પ્રભુ સુખ આપે રે, પ્રભુ સુખ આપે રે. આ વડતાલમાં કંઈક મતવાદીઓને ભગવાને જીત્યા, કંઈક ને પોતાના કરીને રાખ્યા ભલ ભલા મોટા મોટાને જોલા હામા ફોટામાં બાબુ ગાર્દી જેવો તેવો માણા નહીં. ગાયકવાડ સરકારનો સેનાપતિ સ્વામિનારાયણ ભગવાનને પકડવા નીકળ્યો તો પકડાઈ ગયો, ઈ પકડી ગયો. શું આવી મોટી વાતો છે! સ્વામિનારાયણ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનના સાધુની. ઉમરેઠમાં ગોપાલ સ્વામી મંદિર કરતા હતા, એમાં પગથિયા બજારમાં કાઢ્યા, એમાં ઓલા માણસો આવ્યા કે કોણ છે આયા, કેમ આ પગથિયા કાઢી નાખજો, સમજાણું? હરિભક્તો કે ઓલા સરકારના માણસો આવીને કહે છે પગથિયા કાઢી નાખજો. સ્વામી કે કાંઈ કાઢવા નહીં, ન કાઢ્યા. પછી તો એના માણસો આવ્યા કે કેમ કાઢ્યા નહીં, સમજાણું? સ્વામી કે પગથિયાં નહીં નીકળે, જાઓ તમારા ઉપરી અધિકારીને કહી દો. ઓલાએ જઈને કીધું કે બીજા બધા તો બીતા હતા પણ એક બાવો માથા ભારે છે, એમ કહે છે પગથિયાં નહીં નીકળે. ત્યારે અમલદાર કે કોણ છે એ બાવો, અમલદાર અમલના નશામાં બોલ્યો, જાઓ એને વાહે હાથ બાંધીને અહીં હાજર કરો. કે આવા નાવા સત્તા મળે ને એટલે જાણે ઉંદડે દારૂ પીતો. પછી ભાન નો રે કોની હામું આ એ થાય છે એમ. માણસો આવ્યા, ક્યાં ગયા ઓલા સાધુ? કે શું છે? કે તમને અધિકારીએ હુકમ કર્યો છે ને હાજર કરવાનો. તો કે એ હું હાજર કરતો હતો, હું આવું છું. કે સમજાણું? ચાલો ગયા ત્યાં જઈને દરવાજે હાકલ મારી, ક્યાં ગયો અમલદાર? અને એટલો બધો એને તાપ લાગ્યો, બળવા માંડ્યો, ભાગ્યો. ઘરમાં જઈને રોહડા મંતાણો, એની ઘરવાળીને કે એ એ કહી દે નથી, તું બહાર જા, તું બહાર વાત કરી નથી, સમજાણું? હરિભક્તો બહાર ઉભેલા, એક ભાઈ માણા કોઈ આવશે નહીં. તો કે ઘરે નથી ઈ, આવું કીધું, ઈ ઘરે નથી. સ્વામી કે મને પકડવા આવ્યો તો લ્યો, પોતે પકડાઈ ગયો. કે એટલું કહીને સ્વામી ઘરે આવ્યા. બે ત્રણ દીમાં વડોદરા સરકારના વાંકમાં આવ્યો અને ત્યાંથી ભાઈ પોલીસ છૂટી આને પકડી વાંહે હાથ બાંધી અને ઉપાડ્યો. તરત આવા સ્વામિનારાયણ ભગવાનના સાધુ, તારે સ્વામિનારાયણની શી વાત કહેવી,
આવા ભગવાન સ્વામિનારાયણે કેટલા કેટલા પરચા આપ્યા છે. વાલા ભક્તોએ પરચાની વાતો, આ વડતાલ ધામના મહિમાની વાતો, ચરોતર દેશની લીલાઓ, લક્ષ્મીનારાયણ દેવનો મહિમા, એ બધો 7 દિવસ સુધી આયા બરાબર બધા શાસ્ત્રમાંથી ગોતીને ગાયો છે. એની કેસટો એક જેઠ 11 વાગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીને હાથે વિમોચિત થશે અને તમને બધાને મળશે. વહેલો એ પહેલો. વાલા ભક્તો, એકવાર કેસેટો શાંતિથી સાંભળશો ને, કોઈ દિવસ વડતાલ ધામ છોડીને ક્યાંય ફાંટામાં બીજે તમને જવાનું હોણું નહીં આવે. માણસને પ્રાપ્તિ મનાય તો માણસ ક્યાંય ન જાય, પણ માણસ કોરો થઈ જાય, કાંઈ નથી રહ્યું એવું લાગે, ત્યારે કાંઈક પછી મેળવવા માણસ જાય. ભૂખ્યો થાય ત્યારે જાય, જો ધરાયેલો હોય તો એ ક્યાંય મોઢું નાખે. આવા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવા વડતાલ ધામમાં પરમહંસ સભા બેઠી છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મોક્ષનું સદાવ્રત જીવતું જાગતું ધમધમે છે, માટે મહારાજનું ધ્યાન ધરી અને આત્માનું કલ્યાણ કરવું. અહીંયા ભગવાન સ્વામિનારાયણ કંઈકને અક્ષરધામ દેખાડતા હતા, કંઈકને પરચાય પાછો, અને રાજા અને રંક બધાને મહારાજે ન્યાલ કર્યા છે. જ્ઞાનાનંદ સ્વામી કહે છે, રાજા રાવ રંક જોઈ રાજી થાય રે, રાજા રાવ અરે અરે રાજી થાય, અરે રાજા રાવ રંક જોઈને રાજી થાય રે, રાજા રાવ રંક જોઈ રાજી થાય રે. સેવક થઈ હરિના સેવક થઈ સ્વામી ના સેવે છે પાય રે, સેવક થઈ સ્વામી ના સેવે છે, ધર્મ પાળી ધર્મ પાળી પ્રભુને ભજે નર નારી રે, ધર્મ પાળી પ્રભુને ભજે નર નારી રે. અર થયા સર્વે નિષ્કામી અતિશય ભારી રે, થયા સર્વે નિષ્કામી અતિશય ભારી રે. અર જ્ઞાન વલ્લભ જ્ઞાન વલ્લભ દાસ કહે કર જોડી રે, જ્ઞાન વલ્લભ દાસ કહે કર જોડી રે. અરે વડ તાલે વડ તાલે આવો નીચે દોડી દોડી રે, વડ તાલે આવો નીચે દોડી દોડી, અરે વડ તાલે આવો નીચે દોડી દોડી રે, વડ તાલે આવો નીચે દોડી દોડી રે. વ્રત પૂરી વ્રત પૂરી કેરો મહિમા અપાર રે, રતપુરી અહો મહિમા અપાર રે. પુરુષોત્તમ રહે જગત આધાર રે, પુરુષોત્તમ રહે જગત આધાર રે. દોડી દોડીને રોજ અહીંયા આવો કે છે, આ વ્રતપુરીનો મહિમા અપાર છે, આયા પુરુષોત્તમ પોતે સદા વાસ કરીને રહે છે. રાજા રાવ ને રંગ આયા રાજી થાય સેવક થઈને સમર્પાય છે, અને રૂડો રૂપાળો શિક્ષા પત્રી પ્રમાણે ધર્મ પાળી હજારો નર નારીઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજનની રબજન્ટ બોલાવે. જો અખંડ જોઈને હાલે 2-2 વર્ષ થઈ ગયા, બહાટી બોલાવે રાતે અમારો ઉતારો નજીક ને, ભારે મને જગાડીને ભજન કરાવે. મને સાધુ કે ઉતારો ફેરવો, મેં આયા જ રાખવો છે, ધોઈને અમળાય આખી રાત મેં કીધું, અને ખરેખર ઊંઘ આવશે તો ઊંઘ આવશે અને જાગીને ધોઈને સાંભળશું, પણ ન્યા જ રહેવું છે મેં કીધું. ભજન થતું હોય ન્યા વાસ થાય ને તો લોઠાએ ભજન થાય બેરે બેરે. અમથા તો આપણે કરીએ એમ છીએ નહીં, જન્મો જન્મના આળહુડા મુવા છીએ, એટલે તો હજી અહીં પડ્યા છીએ, નહીં ધામમાં ન હોય મહારાજની સેવામાં. પણ આ વખતે આપણે હવે આળા અને અજ્ઞાન બધું ખંખેરી નાખવું છે પાકું, પ્રોમિસ. થેન્ક યુ, સાબાશ તમને. ધર્મ પાળી પ્રભુને ભજે નરનારી, ધર્મ પાળજો, ધર્મ જાય ત્યાંથી સત્વ નાશ થાય છે. કેવળ લુખી મહિમાની વાતો પછી કહેવાય છે, ધર્મ હશે તો મહિમા ટકશે. એકલો મહિમા રાત દિવસ આખું વરહ ગાશું
પણ પાછું ન કરવાનું કંઈક કરશું ને સાપે સડશું તો મહિમા ગાયા ઉપર પાણી ફરે જાય. માટે હાથ જોડીને વિનંતી કરું છું ભગવાનને, પહેલી પ્રાર્થના એ કરી કે અમને તમારા કીધેલા ધર્મ નિયમ પાળવાનું પહેલાં સામર્થ્ય દો. તમારી કેટલીક આજ્ઞાઓ પડતી નથી એને લઈને અમારા જ ગાયેલા મહિમા ઉપર અમારે પાણી ફરી જાય છે. કેટલાય સારા સમયાનો ઉત્સવ કરીને સારી સુવાસ ફેલાવી હોય ત્યાં પાછો કાદવ નીકળે, એટલે કેટલાક માણાને પાછો વળે અભાવ અવગુણ આવી જાય. માટે ધર્મ નિયમમાં સાવધાન રહીને જો ભક્તિ કરાય તો આખી દુનિયા વડતા લાવે. 12 દિવસે વારો ન આવે દર્શન કરવાનો, મહિમા તો છે જ, મહિમા નથી એવું નહીં. ભગવાનનો મહિમા, આ ધામનો મહિમા જો આપણા હૃદયમાં આવે ને તો કામ થાય. બાકી મહિમા જ શાસ્ત્રમ છે, આમય છે, બાયરે છે, મહિમા છે પણ આપણા અંતરમાં હોવો જોઈએ. અને જો આપણા અંતરમાં ભગવાનનો મહિમા હોય તો ભગવાનની આજ્ઞાનો હોય કે ન હોય એ પ્રમાણે જીવન જીવાય કે ન જીવાય, અને જો એ પ્રમાણે આજ્ઞા જ ન પાળી અને ગમે એમ હેલફેલ વર્તન કરીએ અને પછી મહિમા ભગવાનનો કહે તે કોઈને ગળે ઉતરે તરત કે તમે મહિમા એટલો બધો ગાવ છો પણ આરતીમાં તમને ભાળ્યા નહીં કોઈ દી, મંદિરમાં તમે જ નથી હોતા અને અમને કહો છો અહીં આવો એમ. લોકોને અભાવ આવે, સ્પષ્ટ ભાષામાં કહું છું, કોઈને સારું લાગે કે ખોટું લાગે મારે કોઈની પાસે શિરપાવ લેવાનું નથી, જે છે એ કહું છું, સમજાઈ ગયો. માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણનો મહિમા જો બરાબર આપણને આવશે તો એના બધા જ વચનો આપણે પાળી શકીશું. ઓટોમેટિક મહિમાને જોરે બધું પળાહે, મહિમા વિના ન પળાય બાપા. મહિમા હોય તો બધું થાય, મહિમા હોય તો સાધુ થવાય, મહિમા હોય તો સેવા થાય, મહિમા હોય તો ત્યાગ થાય, મહિમા હોય તો વહેલું ઉઠાય, મહિમા હોય તો મંગળા થાય, મહિમા હોય તો સંધ્યા થાય, મહિમા હોય તો જપ થાય, પાઠ થાય, બધુંય થાય. જો મહિમા નહીં તો કશું થાય નહીં બાપા. મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હોય તો શું ન થાય, વાંચજો લોયાનું ત્રીજો, શું ન થાય, બધુંય થાય. વ્રત પૂરી કેરો મહિમા અપાર રે, વ્રત પૂરી કેરો મહિમા અપાર રે, પુરુષોત્તમ રહે છે જગત આધાર રે, પુરુષોત્તમ રહે છે જગત આધાર રે. અક્ષરધામ અક્ષરધામ પ્રભુ હોય ત્યાં જાણો રે, આજ અક્ષરધામ પ્રભુ હોય આય પ્રભુ છે, અરે અક્ષરધામ પ્રભુ હોય ત્યાં જાણો રે, અક્ષરધામ પ્રભુ હોય ત્યાં જાણો રે. અરે રસિયો વારી, અરે રસિયો વારી અખંડ સુખડા માણો રે, બાબા અખંડ સુખડા માણો રે. અરે વાલમવારી અખંડ સુખડા માણો રે, વાલમવારી અખંડ સુખડા માણો રે. જપ તપ જપ તપ વ્રત દાન ધર્મ આજ રે, વ્રત તપ દાન ધર્મ આજ રે. ઉદે થયું ઉદે થયું મળ્યા શ્રી મહારાજ રે, ઉદે થયું મળ્યા શ્રી મહારાજ રે. અરે ઉદય થયું મળ્યા શ્રી મહારાજ રે. કોટી જન્મના વ્રત તપ જપ દાન ધર્મ ઉદય થયા, એક હરી એક હરી તેના અનંત છે નામ રે, એક હરી તેના અનંત છે નામ રે. કૃષ્ણ કેશવ માધવ પ્રભુ મોરારી રે, કૃષ્ણ કેશવ માધવ પ્રભુ મોરારી રે. દામોદર ઘનશ્યામ ભયહારી રે, દામોદર ઘનશ્યામ ભયહારી રે. અરે નીલકંઠ હરિ પર બ્રહ્મ સ્વામી રે, હરિ પર બ્રહ્મ સ્વામી રે. અરે નારાયણ વિષ્ણુ અજ અંતર્યામી રે, નારાયણ વિષ્ણુ અજ અંતર્યામી રે. કરતા કરતા કરતા
હરતા પાલક જીવન દોરી રે કરતા હરતા પાલક જીવન દોરી રે કરતા હરતા પાલક જીવન દોરી રે કરતા હરતા પાલક જીવન દોરી રે મનોહર ભક્ત રંજન ધર્મ ધોરી 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 રે સર્વે કારણ સર્વે કારણ સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપ રે સર્વ કારણ સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપ રે અક્ષરાતીત મૂર્તિ પરમય નૂપ રે અક્ષરાતીત મૂર્તિ પરમય નૂપ રે વૈકુંઠને ગોલકપતિ અવિનાશી રે ગાવો ગોલકપતિ અવિનાશી અરે રાધા લક્ષ્મી અનંત મુક્ત ને ઉપાસી રે રાધા લક્ષ્મી અનંત મુક્ત ને ઉપાસી રે જ્ઞાન વલ્લભ એ જ્ઞાન વલ્લભ દાસ કહે સુખ ધામ રે જ્ઞાન વલ્લભ દાસ કહે સુખ ધામ અરે વર્યા મેં તો સહજાનંદ પૂર્ણ કામ રે વર્યા મેં તો સહજાનંદ પૂર્ણ કામ રે વ્રત પૂરી હે વ્રત પૂરી કેરો મહિમાય પાર રે વ્રત પૂરી કેરો મહિમાય પાર રે પુરુષોત્તમ રહે જગત આધાર રે પુરુષોત્તમ રહે જગત આધાર રે રહે આહી ધાર રે હે ભગવાન એક છે એના જ કૃષ્ણ કેશવ માધવ મુરારી લક્ષ્મી નારાયણ નર નારાયણ બધાય નામ છે દામોદર ઘનશ્યામ નીલકંઠ પરબ્રહ્મ નારાયણ વિષ્ણુ અજ અંતર્યામી એ બધા સ્વરૂપો વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણે બચમાં લઈને પધરાવ્યા છે એ આની વિશેષતા છે કોઈ પણ અહીંયા આવે અને એમ ન થાય કે અમારા ઈષ્ટદેવ કે અમારા દેવદેવીઓ અહીંયા નથી એવું વિશાળ દિલથી સ્વામિનારાયણે દુનિયાનું ધ્યાન ખેંચવા ધામ બનાવ્યું ઓલા સંધાણાવાળા મહેન્દ્રભાઈ કહેતા કોઈ મુસલમાન આવીને એમ કે અમારા અલ્લાહ કિધર તો દેખ તેરા અલ્લાહ ઇધર ઓલો ખાલી ગોખલો એક રાખ્યો છે એ અલ્લાહનો ગોખલો એને એમ ન થાય કાંઈ અમારી જગ્યા નથી આ હા હા સર્વના કરતા હરતા ભગવાન સ્વામિનારાયણે આ ધામ બંધાવ્યું છે એમાં બાપા ખામી હોય વડતાલ ધામ કેરી શોભા બેની રે વડતાલ ધામ કેરી શોભા બેની રે અરે નિરખી વાત કહી નવ જાય એની રે નિરખી વાત કહી નવ જાય ગાયે નિરખી વાત કહી ન જાય એની રે નિરખી વાત કહી ન જાય મંદિર મોટા શિખરે સોના કળશ રાજે રે મંદિર મોટા શિખરે સોના કળશ રાજે રે આવું મોટું મંદિર મોટા હોનાના કળશ માથે બિરાજે ને હવે તો હોનાની પદ્મશિલા પણ વાહ 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 મંદિર મોટા શિખરે સોના કળશ રાજે રે મંદિર મોટા શિખરે સોના કળશ રાજે પર નગારાને ચોઘડિયા અનાદિવાદે રે બાબા ચોઘડિયા અનાદિવાદે પર નગારાને ચોઘડિયા અનાદિવાગે રે નગારાને ગાવો વડતાલ વડતાલ ધામ કેરી શોભા ભારે બેની રે વડતાલ ધામ કેરી શોભા બેની રે કેરી શોભા બેની રે એની શોભા બેની રે સ્વામી કહે છે નગારાન ચોઘડિયા અનાદિ વાગે કહેતા સૂરજચંદ્ર તપશે આ બ્રહ્માંડ હશે ત્યાં સુધી આયા ઢમ ઢમાઢમ નગારાન ચોઘડિયા આ લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં વાગતા રહે
ખબર છે તમને આ નગારાની ચોકડીયા હું કામ વાગી જાણો છો? લ્યો ઓલા ઢોલ વગાડીને હાથ નથી પાડતા, સમજાણું કે રેશનિંગની દુકાને તેલ આવી ગયું છે, સમજાણું? આમાં તમને આ નગારાને ચોઘાડિયા વગાડીને સંતો એમ કે છે કે ભગવાન સ્વામિનારાયણ આયા મોક્ષ દેવા બેઠા છે. આવું લક્ષ્મીનારાયણ દેવ તમે જે માગો તે દેવા બેઠા છે. એટલે આ માગનારો ભૂલે, મહા મોટો રાજવી ખુશ થયો હોય અને ભાઈ અંદરથી એને હિહોરા છૂટતા હોય કે હુંનું હું કરી નાખું મારી પ્રજા માટે, અને એવે ટાણે એ રાજવી એમ કહેતો હોય કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા, અને એ દેવા બેઠો હોય અને તેથી મોળું માગે એના મોત હું કામ? પણ એને દેવું છે આપણે હું કામ? પછી ઓલા ભૂદેવ જેવું ન કરવું. મહાસમ્રાટ રાજવીએ ભૂદેવને કીધું, બોલો ભૂદેવ હું જોઈ છું, માગો આપી દઉં. ત્યારે કે મારે પગ હામું જોવું. અરે ભાઈ પગ હામું હું જોવે, બોલો ને. તો કે એક જોડ ચંપલ આપો. એમ ન કરાય, વડતાલ ધામમાં ધીંગો ધણી આપણને બધું આપવા બેઠો છે. અક્ષરધામ માગી લેજો, અક્ષરધામ. એ કાયમી રહે, એનો કોઈ દી નાશ ન થાય. માગતા શીખવાડ્યું તમને. મૂર્તિ કેરા રૂપ હું શું વર્ણવું રે, મૂર્તિ કેરા રૂપ શું વર્ણવું રે, મૂર્તિ કેરા રૂપ હું શું વર્ણવું રે, મૂર્તિ કેરા રૂપ હું શું વર્ણવું રે. દર્શન કરી પલાના દર્શન કરી આનંદમાં ગુણ ગાઉં રે, દર્શન કરી આનંદમાં ગુણ ગાઉં રે, ઘર દર્શન કરી આમ આનંદમાં મરતી મરતી નહીં, હૈ દર્શન કરી આનંદમાં ગુણ ગાઉં રે, દર્શન કરી આનંદમાં ગુણ ગાઉં રે. વડતાલ વડતાલ ધામ કેરી શોભા બેની રે, વડતાલ ધામ કેરી શોભા બેની રે, અર નિરખી વાત કહી ન જાય એની રે, નિરખી વાત કહી ન જાય એની રે. શિખરે સોના કળશ છાજે રે, મંદિર મોટા શિખરે સોના કળશ છાજે રે, અર નગારાને ચોઘડિયા અનાદિ વાજે રે, નગારાને ચોઘડિયા અનાદિ વાજે રે. વડતાલ આ વડતાલ ધામ કેરી શોભા બેની રે, વડતાલ ધામ કેરી શોભા બેની રે, શોભા બેની રે, શોભા બેની રે. વાલા ભક્તો શું વાત કરીએ કે આ વડતાલ ધામની આની શોભા કેમ વર્ણન થાય? મૂર્તિ કેરા રૂપ હું શું વર્ણવું? વડતાલ ધામની મૂર્તિઓ જો આમ જો, હું વડતાલનો છું એટલે વડતાલના વખાણ કરું છું એમ કોઈ ન માનતા. તમે તાર બધે જોઈ આવજો ને પછી અહીં આવીને જોજો. આમાં આ મૂર્તિઓમાં રૂપ તેજ વાઘા સેવા ભક્તિ જો તમને વિશેષ હૈયામાં દેખાય તો મારી વાત સાચી માનજો. આ કાંઈ એમનામ પરાણે કાનમાં ગાલી દેવાની વાત નથી, સમજાણું? આ તો નિસ્વાર્થ ભાવે જીવના કલ્યાણ માટે આ બધું લખાયું છે. આ કાંઈ સેલ્સમેન જેમ પગાર લઈને નથી કાંઈને માખણ ચોપડતા. અમે આ બધા પરમહંસો વગર પગારના સ્વામિનારાયણના નોકરિયા છીએ. ઓકે, અને સ્વામિનારાયણના ગુણ ગાય છે. પગાર લઈને ગાતા હોય તો અમારો સ્વાર્થ હોય પગાર મેળવવાનો, આમાં એવું કાંઈ નથી. સ્વામિનારાયણને આંગણે
2000 સાધુની ફોજ વગર પગારે કામ કરે છે સ્વામિનારાયણના ગુણ ગાવાની. આવું તો ક્યાંય નથી. વાલા ભક્તો, તમને હું મારી વાત કરું. એકવાર અમે બધે યાત્રાએ ગયા હતા, તે એક મહિનો સુધી બહુ બધે ફર્યા, કે કેટલાય મંદિરો જોયા, સમજાણું. અને પછી જ્યાં જ્યાં સ્વામિનારાયણનું મંદિર આવે ત્યાં એ મૂર્તિઓ, એ વાઘા, એ સેવા, એ ભક્તિભાવ અલૌકિક જ હોય. પહેલાં પ્રથમ તો ત્યાં કોઈ આડા માગવા ન ફરે, સમજાણું. આ ધામની વિશેષતા એ છે કે અહીંયા કોઈ તમને રોકે નહીં, ટોકે નહીં, દર્શન માટે કોઈ પડદો નાખીને બેસે નહીં. પહેલાં તમે આટલું કરી દો ભંડારા માટે, બાદ મેં દાઉજી દર્શન દેગા, એવી તેવી વાત ક્યાંય ભાળી તમે કોઈ સ્વામિનારાયણના મંદિરમાં? બીજે બધે તો ઉપાધિ કરી મૂકે, બસ ભાળે ત્યાં પડદા પડી જાય. બોલો, એ કાંઈક કરવું જ પડે, ઘાસનો ચારો ને કાંઈ એનો ને બીજું ત્રીજું, પછી પડદા ખોલે. એટલે અહીં આવવાથી જે શાંતિ થાય છે ક્યાંય થતી નથી. બીજી વાત એ કે આવી મૂર્તિઓ રૂપાળી મનોહર ક્યાંય જોવામાં આવતી નથી. મારું નો માનો જોઈ આવજો. મૂર્તિ કેરા રૂપ શું હું વરણ મુરે, મૂર્તિ કેરા રૂપ શું વરણ મુરે, પર દર્શન કરી હરિના દર્શન કરી આનંદ માં ગુણ ગાઉં રે, દર્શન કરી આનંદ માં ગુણ ગાઉં રે, મુખ શોભા હરિના મુખની શોભા તેજ અંબાર કેરું ધામ રે, મુખ શોભા તેજ અંબાર કેરું ધામ રે, જોઈ જોઈ લાજે રવિ શશિ કામ રે, જોઈ જોઈ લાજે રવિ શશિ આહા, હર જોઈ જોઈ લાજે રવિ શશિ કામ રે, જોઈ જોઈ લાજે રવિ શશિ જોજો મરે, નવા 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 વસ્ત્ર ને ઘરેણા હું જોઈ રે, જોયા ને વસ્ત્ર ને કિંમતી કિંમતી જોઈ, અરે નવા નવા વસ્ત્ર ને ઘરેણા હું જોઈ રે, નવા નવા વસ્ત્ર ને ઘરેણા હું જોઈ રે. કાંઈ કે તો હોળી ટુ હોળી વાઘા બદલાય. બોલો, દિવાળી ટુ દિવાળી. હાઈ તો મારો વાલો, રોજ રોજ નવા 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 વસ્ત્ર ને ઘરેણા હું જોઈ રે, નવા નવા વસ્ત્ર ને ઘરેણા હું જોઈ રે, પર પાઘ અનુ પમય ચાલી માં મોઈ રે, પાઘ અનુ પમય ચાલી માં મોઈ રે, પર પાઘ અનુ પમય ચાલી માં મોઈ રે, પાઘ અનુ પમય ચાલી માં મોઈ રે, વડતાલ વડતાલ ધામ કેરી શોભા બેની રે, વડતાલ ધામ કેરી શોભા બેની રે, અર નિર્ઘી વાત કહી ન જાય ની રે, નિર્ઘી વાત કહી ન જાય ની રે, બાજુ વાલા ને કડા બાજુ પોચી મોતી માળા પહેરી રે, કડા બાજુ પોચી મોતી માળા પહેરી રે, કડા બાજુ પોચી ને મોતી માળા કરીએ પહેરી રે, વાલે પહેરી રે, ધ્યાન ધરો. કડા બાજુ મોતી માળા પહોંચી પહેરી રે, કડા બાજુ પહોંચી મોતી માળા પહેરી રે, અરે હાર ધાર્યા વાળા એ, અરે હાર ધાર્યા તેની ફોર આવે ઘેરી રે, સુગંધી આવે આખા મંદિરમાં, અરે હાર ધાર્યા તેની ફોરમ આવે ઘેરી રે, હાર ધાર્યા તેની ફોરમ આવે, વડતાલ વડ
धाम केरी शोभा बेनी रे वड़ताल धाम केरी शोभा बेनी रे गाइए ताली के साथ वासुदेव पधराव्या रे धर्म भक्ति वासुदेव पधराव्या आही धर्मन भक्ति वासुदेव पधराव्या रे धर्म भक्ति वासुदेव पधराव्या रे पर लक्ष्मी नारायण हो हो लक्ष्मी नारायण रण छोड़ा जी आही आव्या रे लक्ष्मी नारायण केरी शोभा बेनी रे पूज्य पाद महाराज श्री सभा में पधारी रहा है पूज्य महाराज श्री वक्ता श्री ने हार पहरावी रहा छे वड़ ताल धाम केरी शोभा बेनी रे वड़ताल धाम केरी शोभा बेनी रे वड़ताल धाम केरी शोभा बेनी रे वड़ताल धाम केरी शोभा बेनी रे अरे निरखी वात हो निरखी वात कही न जाए नी रे निरखी वात कही न जाए निरखी बात कही न जाए ए नीरे निरखी बात कही न जाए नीरे वड़ताल वड़ताल धाम केरी शोभा बेनी रे वड़ताल धाम केरी बड़े भाव से गाइए धर्म भक्ति वासुदेव पधराव्या रे धर्म भक्ति वासुदेव पधराव्या रे लक्ष्मी नारायण रण छोड़ जी अही आव्या रे लक्ष्मी नारायण रण छोड़ हो लक्ष्मी नारायण रण छोड़ जी अही आव्या रे लक्ष्मी नारायण रण छोड़ जी अही आव्या रे राधा कृष्ण हरि कृष्ण महाराज 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 रे ओहो बेसाड़ा छे ए बेसाड़ा छे सर्वने श्री जी आज रे बेसाड़ा छे सर्वने श्री जी साड़ा थे सर्वने श्री जी आजरे साड़ा थे सर्वने श्री जी आजरे निरखे पूजे तेना पूरा करे कोडरे निरखे पूजे तेना पूरा करे कोडरे निरखे पूजे तेना पूरा रे करे कोडरे निरखे पूजे तेना पूरा करे कोडरे अरे ब्रह्मचारी ब्रह्मचारी साधु पाला सेवे क्रोड रे ब्रह्मचारी साधु पाला सेवे क्रोड रे ज्ञान वल्लभ दास कहे दर्शन आपी रे ज्ञान वल्लभ दास कहे दर्शन आपी रे अरे हरि जन्ना दुख नाख्या सर्वे कापी रे दुख नाख्या सर्वे कापी रे अरे हरि जन्ना दुख नाख्या छे सर्वे कापी रे हरि जन्ना दुख नाख्या छे सर्वे वड़ताल अरे वड़ताल धाम केरी शोभा बेनी रे ओहो गणी खम्मा निरखी बात कही न जाए नी रे निरखी बात कही न जावा अरे निरखी बात
કહે ન જાય નીરે, કી વાત કહી ન જાય નીરે, બળતાલ આયા ધર્મ ભક્તિ વાસુદેવ લક્ષ્મીનારાયણ પધરાવ્યા, રણછોડ રાય દ્વારિકાથી આવ્યા, રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ મહારાજ બેસાડ્યા શ્રીજી મહારાજે. એ આ ધામમાં આ દેવોને કોઈ નિરખે પૂજે એના બધાય મનોરથ પૂરા થાય થાય ને. કરોડો સાધુ બ્રહ્મચારી પાળા અહીંયા સેવા કરે આ ધામની દેવની, એવું લખ્યું છે, દિવ્ય દિવ્ય લખ્યું છે. વાહ ભાઈ વાહ, ધન્ય હો વડતાલ ધામ, ધન્ય હો વડતાલ ધામ. ધર્મ હોય ત્યાં આવે દેવ દેવા તન રે, અરે ધર્મ હોય ત્યાં આવે દેવ દેવા તન રે, ધર્મ હોય ત્યાં આવે દેવ દેવા તન રે, અરે બીજે ક્યાંય નરે પોતે ભગવાન રે, બીજે ક્યાંય નરે પોતે ભગવાન રે, અરે બીજે ક્યાંય ન રહે પોતે ભગવાન રે, બીજે ક્યાંય ન રહે પોતે ભગવાન રે, અરે ધર્મ હોય ત્યાં, ધર્મ હોય ત્યાં આવે દેવ દેવા તન રે, ધર્મ હોય ત્યાં આવે દેવ દેવા તન રે. ત્યાં આવે દેવ દેવા તન રે, આ જ્ઞાનાનંદ સ્વામી એવું કહે છે કે જ્યાં ધર્મ હોય ત્યાં દેવ આવે અને દૈવત પણ ત્યાં આવે, સમૃદ્ધિ પણ ત્યાં આવે અને શાંતિ પણ ત્યાં જોઈએ. કાલ ઓલ્યા નહોતા કહેતા, ધર્મ જ્યાં હોય ત્યાં મેં શાંતિ બધે જોઈ, બોલા આચાર્ય મહારાજ આવ્યા છે. જ્યાં ધર્મ હોય ત્યાં શાંતિ હોય, સુખ હોય, સમૃદ્ધિ હોય, અને ધર્મ હોય ત્યાં દેવ હોય, દૈવત હોય, બધું જ હોય. બીજે ક્યાંય ન રહે પોતે ભગવાન, ભગવાનને રાખવાનું પાત્ર ધર્મ અને ભક્તિ છે. ધર્મ અને ભક્તિ જેણે રાખ્યા ત્યાં ભગવાન પ્રેમથી રહે છે. દેવ દેવી આવ્યા વડતાલ માય, ધર્મવાળા સંતોને જોઈ અહીંયા રહેવા આવ્યા છે. આપણે બધાએ જાણીએ છીએ, દેવ દેવી આવ્યા વડતાલ માય, અધર્મથી ન રહે દૈવત કાંઈ. ખુલ્લું લખી નાખ્યું, ખુલ્લું આવ. અધર્મથી દૈવતનો નાશ થાય છે, દૈવત રહેતું નથી. અરે નિયમ યમ અષ્ટ સિદ્ધિ નિધિ સોય રે, નિયમ યમ અષ્ટ સિદ્ધિ નિધિ સોય રે, નિયમ યમ અષ્ટ સિદ્ધિ નિધિ સોય રે, નિયમ યમ અષ્ટ સિદ્ધિ નિધિ સોય રે. અરે હરિ ચરણે, ઓહો હરિ ચરણે રહે સદા જાણો મોય રે, હરિ ચરણે રહે સદા જાણો, અરે હરિ ચરણે રહે સદા જાણો મોય રે, હરિ ચરણે રહે સદા જાણો મોય રે. ધર્મ હોય, ધર્મ હોય ત્યાં આવે દેવ દૈવ તન રે, ધર્મ હોય ત્યાં આવે દેવ દૈવ તન રે. જુઓ યમ નિયમ અષ્ટ સિદ્ધિ નિધિ આ બધાય ભગવાનના ચરણમાં મોહી રહે છે, આ બધું ભગવાનને આધારે રહેશે. ભગવાન હોય ત્યાં બધું જ હોય. અહીંયા વડતાલમાં ભગવાન બિરાજે છે, કૃષ્ણ દેવ રાધા લક્ષ્મી દેવી જાણો રે, કૃષ્ણ ગાવો રા
રાધા લક્ષ્મી દેવી જાણો રે કૃષ્ણ દેવ રાધા લક્ષ્મી દેવી જાણો રે કૃષ્ણ દેવ રાધા લક્ષ્મી દેવી જાણો રે માટે કલ્યાણ બોલો માટે કલ્યાણ વ્રત પૂરી માં પ્રમાણ રે કલ્યાણ વ્રત પૂરી પ્રમાણ અરે માટે કલ્યાણ વ્રત પૂરી માં પ્રમાણ રે માટે કલ્યાણ વ્રત પૂરી આ બધું છે વડતાલ આ વડતાલ નામે યમ દૂત ભાગે રે વડતાલ નામે યમ દૂત ભાગે અરે વડતાલ નામે યમ દૂત ભાગે વડતાલ નામે યમ દૂત ભાગે અરે મહિમા એવો એવો મહિમા નથી આજ કાઈ જાગે રે મહિમા એવો નહી આજ કોઈ જાગે રે એવો મહિમા નથી આજ કોઈ જાગે રે એવો મહિમા નથી આજ કોઈ જાગે રે દેવ રાધા લક્ષ્મી દેવી જાણો રે કૃષ્ણ દેવ અહીંયા દેવ દેવીઓ રહે છે કૃષ્ણ દેવ રાધા લક્ષ્મી દેવીઓ છે કે છે માટે આ વ્રતપુરીમાં કલ્યાણ છે છે ને છે કે છે વડતાલનું નામ લેવાની સાથે યમદૂત ભાગી જાય કે સાંભળો તો ખરા પાછું હું લખ્યો મહિમા એવો નથી આજ કોઈ જાગે એવું લખ્યું ક્યાં જ બીજે ક્યાંય આવો મહિમા નથી કે આપણા ઘરની વાત નથી આ તો નંદસંતોનું લખેલું છે અદ્ભુત વાત છે પણ આપણા હૈયામાં આ ઉતરવું જોઈએ વાત એટલી છે અદ્ભુત પદો છે પછી નવતમ સ્વામીએ એક પદ ગાવાની મને ફરમાઈશ કરી છે હું ગાઈ દઉં છું સહજાનંદ સ્વામી આવ્યા પોતે જ્યારે રે સહજાનંદ સ્વામી આવ્યા પોતે જ્યારે સહજાનંદ સ્વામી આવ્યા રે પોતે જ્યારે રે સહજાનંદ સ્વામી આવ્યા પોતે જ્યારે અરે વાજો પ્રતાપ અરે વાજો પ્રતાપ અતિશય આજ ત્યારે રે 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 ધર્મ હોય ત્યાં આવે દેવ દૈવાતન રે ધર્મ હોય ત્યાં આવે દેવ દૈવાતન અરે બીજે ક્યાંય નરે પોતે ભગવાન રે બીજે ક્યાંય નરે પોતે ભગવાન રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ નું એ છે ધામ રે સ્વામી નારાયણ નું એ છે ધામ અરે સ્વામી નારાયણ નું એ છે ધામ રે સ્વામી નારાયણ નું એ છે ધામ અરે અનંત સંત હો અનંત સંત રહે નિત્ય નિષ્કામ રે અનંત સંત રહે નિત્ય નિષ્કામ હે અનંત સંત રહે જ્યાં નિષ્કામ રે અનંત સંત રહે નિષ્કામ રે ધર્મ હોય ત્યાં આવે દેવ દૈવાતન રે ધર્મ હોય ત્યાં આવે દેવ દૈવાતન રે બીજે ક્યાંય ન રહે પોતે ભગવાન રે બીજે ક્યાંય ન રહે પોતે ભગવાન રે આયા રાધા કૃષ્ણ દેવ રણછોડજી આવ્યા બધાય અવતારો આવ્યા અને સહજાનંદ સ્વામી આવ્યા પોતે જ્યારે વાજો પ્રતાપ અતિશય આજ ત્યારે હરિકૃષ્ણ મહારાજ બિરાજ્યા અને આ
સ્વામી નારાયણનું ધામ છે એમ કહે છે. સ્વામી નારાયણનું એ છે ધામ. અને અનંત સંત રહે નિત્ય નિષ્કામ, આ બ્રહ્મચર્યને પાળનારા ભગવી કંઠાવાળા સાધુઓ અહીંયા કાયમ રહે છે, ભજન જપ તપ વ્રત કરે છે, એ આ ધામનું દૈવત છે, એ આ ધામની શોભા છે. અદ્ભુત લખે છે, આ તો સત શાસ્ત્ર નો કહ્યો સખી સાર રે, આ તો સત શાસ્ત્ર નો કહ્યો સખી સાર, અરે આ તો સત શાસ્ત્ર નો કહ્યો સખી સાર રે, આ તો સત શાસ્ત્ર નો કહ્યો સખી સાર, અરે દઢ મારે હો દઢ મારે સ્વામી નો નિશ્ચય અપાર રે, દઢ મારે સ્વામી નો નિશ્ચય અપાર, અરે દઢ મારે સ્વામી નો નિશ્ચય અપાર રે, મારે સ્વામી નો નિશ્ચય અપાર રે, આપદ શીખે આપદ શીખે સુણે નિરંતર ગાય રે, 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 અર તેની ઉપર શ્રી હરિ બહુ રાજી થાય રે, તેની ઉપર શ્રી હરિ બહુ રાજી થાય, અર તેની ઉપર શ્રી હરિ બહુ રાજી થાય રે, તેની ઉપર શ્રી હરિ બહુ રાજી થાય રે, જ્ઞાન વલ્લભ જ્ઞાન વલ્લભ દાસ ગાય અતિ પ્રીત રે, જ્ઞાન વલ્લભ દાસ ગાય અતિ પ્રીત રે, નારાયણ મુનિ હે નારાયણ મુનિ મળ્યા થઈ જીત રે, નારાયણ મુનિ મળ્યા થઈ જીત રે, અરે નારાયણ મુનિ મળ્યા થઈ જીત રે, નારાયણ મુનિ મળ્યા થઈ જીત રે, એ વડતાલ વડતાલ ધામ કેરી શોભા બેની રે, વડતાલ ધામ કેરી શોભા બેની રે, અરે નિરખી વાત કહી ન જાય એની રે, નિરખી વાત કહી ન જાય એની રે, એની રે એની રે એની રે એની રે. આવું અદ્ભુત આ ચોસર પદ આપણે ગાયું, એમાં ખૂબ ખૂબ વડતાલ ધામનો વાલા ભક્તો મહિમા આવ્યો છે. ને હવે નવતમ સમયની ફરમાઈશ છે કે આ પદ એક ગાજો, ભગવાનનું ધ્યાન થાય એવું પદ સરસ છે, ને પછી હું મારી વાણીને વિરામ આપું છું. હે ધન્ય ધન્ય તે વડતાલ ધામ ને રે, ધન્ય ધન્ય તે વડતાલ ધામ રે, રે ધન્ય ધન્ય તે વડે ભાવ સે ધામ રે, રે ધન્ય ધન્ય તે વડતાલ ધામ રે, રે ધન્ય ધન્ય તે વડતાલ ધામ રે, રે સ્વામી નિરખીને મહા સુખ પામી રે, હે સ્વામી નિરખીને મહા સુખ પામી રે, સ્વામી નિરખીને મહા સુખ પામી, હે મારે વાલે કર્યો વિશ્રામ ગુણ ગાય તે વડતાલ ધામ ના રે, વાલે કર્યો વિશ્રામ સ્વામી નિરખીને મહા સુખ પામી, ધન્ય તે વડતાલ ધામ રે, રે ધન્ય ધન્ય તે વડતાલ ધામ રે, રે હરિને પાયે પિયાજી મોજડી રે, હરિને પાયે પિયાજી મોજડી રે, હરિને પાયે પિયાજન મોજડી રે, હરિને પાયે પિયાજી મોજડી રે, હરિને
હાલ સ્વામી લીરકી ને મહાસુખ પામી રે હરિને રે સ્વામી અસુર વાળ સ્વામી લીરકી ને મહાસુખ પામી રે ધન્ય ધન્ય તે વડ તાલ ધામ ને રે ધન્ય ધન્ય તે વડ તાલ ધામ ને રે બિહારને જર કશી જામો શોભ તોરે હરિને જર કશી જામો શોભ તોરે હરિને જર કશી રે જામો શોભ તોરે હરિને જર કશી જામો શોભ તોરે હરિને ગુલાબીઓ રૂમાલ સ્વામી નિરખીને મહાસુખ પામી રે હરિને ગુલાબીઓ રૂમાલ સ્વામી નિરખીને મહાસુખ પામી રે ધન્ય ધન્ય તે વડ તાલ ધામ ને રે ધન્ય ધન્ય તે વડ તાલ ધામ ને માથે મેવાડે મળે ઉરે ધ્યાન ધરો મેવાડે મળે ઉરે હરિને માથે મેવાડે મળે ઉરે હરિને માથે મેવાડે મળે ઉરે હરિને ખંભે ખંભા તી ખેસ સ્વામી નિરખીને મહાસુખ પામી રે હરિને ખંભે ખંભા તી ખેસ સ્વામી હરિને કેળે કંદોર શોભ તોરે 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 હરિને ખભે ઢળકતી ઢાલ સ્વામી નિરખીને મહાસુખ પામી રે હરિને ખભે ઢળકતી વાવા હરિને પોચી કળા કર શોભ તારે 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 હરિને વાલાને દસે આંગળીએ વેઠ સ્વામી નિરખીને મહાસુખ પામી ધન્ય તે વડ તાલ ધામ ને રે ધન્ય ધન્ય તે વડ તાલ ધામ રે અહો હરિને બાય બાજુ બંધ બેર ખારે 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 હરિને હરિને કંઠે કાવન હાર સ્વામી નિરખીને મહાસુખ પામી રે હરિને કંઠે કાવન હાર સ્વામી નિરખીને મહાસુખ પામી બ્રહ્માનંદ ના વાલા ને વિના રે 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 વાલા રે વાલા ઉતારો ને ભવ પાર સ્વામી નિરખીને મહાસુખ પામી રે વાલા ઉતારો ને ભવ પાર
મારે મારે વાલે કરો વિશ્રામ સ્વામી નિર્ખીને મા સુખ પામી અરે મારે વાલે કરો વિશ્રામ સ્વામી નિર્ખીને મા સુખ પામી મારે વાલે કરો વિશ્રામ સ્વામી નિર્ખીને મા સુખ પામી અરે મારે વાલે કરો વિશ્રામ સ્વામી નિર્ખીને મા સુખ પામી હે ધન્ય ધન્ય તે વડતાલ ધામ કૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ શ્રી રણછોડ શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ જય 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 હો જય હો બધા તાળીઓથી જોરદાર તાળીઓથી આ કથાને આપણે વધાવીએ બોલો હરિ કૃષ્ણ મહારાજ કી ધન્ય હો ધન્ય હો આ વડતાલની ધરતી ઉપર પૂજ્ય સ્વામીએ સાત સાત દિવસથી સંપ્રદાયના અનેક ગ્રંથોનો નિચોડ કાઢી વડતાલની નાનામાં નાની લીલા હોય એનામાં એવો પ્રકાશ પાડ્યો સાત દિવસ સુધી આખું વાતાવરણ ભગવાનના કથાથી એવું દિવ્ય બનેલું જ્યાં ભગવાન સહજાનંદ સ્વામીએ જે ભૂમિને અક્ષરધામની ઉપમા આપી હોય એ જ ભૂમિ ઉપર જે જે લીલા ચરિત્રો કર્યા હોય જે ભૂમિ ઉપર ભગવાન સહજાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો હાથ પકડીને એમ કહેતા હોય કે અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ સ્વરૂપ અને આ તમારી સામે જે ઊભું મનુષ્યાકૃતિનું સ્વરૂપ છે એ અને આ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ આ ત્રણેય સ્વરૂપમાં એક રતિભાર પણ ફરક નથી આવું દિવ્ય આ વડતાલનું ધામ છે અને એ જગ્યા ઉપર બેસી સાત સાત દિવસથી એક સંપ્રદાયના સુપ્રસિદ્ધ કથાકાર જેના મુખેથી સાત દિવસથી આપણે સુંદર મજાની ભગવાનની કથા અહીંયા મંડપની અંદર સાંભળતા હતા ધન્ય છે આ યજમાન પરિવારને પૂજ્યપાદ મહારાજ શ્રી પણ સાતે સાત દિવસ સવારે કે સાંજે ગમે એક ટાઈમ આ કથાની અંદર દર્શન આશીર્વચન આપવા માટે અચૂક પધારતા હતા ધન્ય હો આ યજમાન પરિવારને પાલા ભક્તો આજે પૂજ્ય નવતમ સ્વામી એટલા બધા પ્રસન્ન થયા છે એમની ઉપર ગુરુ હીરા ભગત એમનું સારું મંડળ અમૂલ્ય કિંમતી વસ્તુ જે સંતો પાસે હોય છે પ્રસાદીનું વસ્ત્ર આજે ઘનશ્યામભાઈને સ્વામી આપવા માગે છે તો હલો અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી આપણા વડતાલમાં માત્ર વડતાલ મહિમાની કથા થઈ હોય તો એ આ ચૈત્રી સમયમાં થઈ છે પહેલી વાર આ કથા થઈ છે અને અમારા મનનો વિચાર હતો એક કે વડતાલમાં જ્યારે આપણે પદ્મશિલા કરીએ છીએ ત્યારે વડતાલ મહાત્મની કથા થાય તો સારું ને એમાં વક્તા તરીકે ઘણા બધાના નામ વિચારતા વિચારતા પૂજ્ય જ્ઞાન સ્વામીનું નામ મારા ભાઈએ આવ્યું કારણ કે સ્વામી જ આ કથાને સાચો ન્યાય આપી શકે એમ હતા એટલે સ્વામીએ બહુ સરસ કથા કરી અતિ સરસ કથા કરી છે અતિ સુંદર કથા કરી છે એટલે પ્રસન્નતા ઘનશ્યામભાઈ ઉપર જેવી થઈ છે એટલી ને એટલી મારા હૃદયમાં સ્વામી પ્રત્યે ભાવના થઈ છે
સ્વામીએ બહુ સરસ કથા કરી. વડતાલના સંત છે ને, વડતાલના મહિમાની કથા કરી છે એટલે નહીં પણ હૃદયથી કથા કરી છે. અદ્ભુત કથા થઈ છે વડતાલની. એક પણ પ્રસંગ, 127 પ્રસંગો આ કથામાં વડતાલના આવ્યા છે. સ્વામીએ પોતે જાતે ગોમતીના મહિમાના, જ્ઞાનબાગના મહિમાના, વડતાલ તળના મહિમાના અદ્ભુત કીર્તનો બનાવ્યા, અદ્ભુત કીર્તનો બનાવ્યા. નંદ સંતોના ગાયેલા કેટલાય કીર્તનો ગાયા અને બહુ આનંદ આપ્યો. સમયમાં હાજર રહેલા હરિભક્તો એ ધન્ય ધન્ય થઈ ગયા. હું પોતે જાતે પણ કેટલી કથા નથી સાંભળી, મને સાંભળવા મળી. આજે ઘનશ્યામભાઈ પોતે ભાગ્યશાળી છે કે આવા પ્રસંગે પદ્મશિલાની એ પોતે સેવા લઈ રહ્યા છે, સાથે સાથે આ સમયની પણ સેવા લીધી. તો ઘનશ્યામભાઈને મારે સર્વપ્રથમ પ્રસાદીનું વસ્ત્ર મહારાજનું આપવું છે, પછી મારે સ્વામીને પણ પ્રસાદીની વસ્તુ આપવી છે. અહીંયા પ્રસાદીનું જે ઘનશ્યામભાઈને આપવાનું જે વસ્ત્ર છે એ લાવો. ધન્ય હો, ધન્ય હો. એક વાર જોરદાર તાળીઓથી આ યજમાન યજમાન પરિવારને આપણે ખૂબ ખૂબ વધાવીએ. બોલો લક્ષ્મી નારાયણ દેવ. પૂજ્ય જ્ઞાન સ્વામીની વાત કરીશ. સ્વામીએ બહુ સુંદર કથા કરી એટલે સ્વામી યોગીવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીની પરંપરાના છે. સ્વામીના મંડળમાં, ગોપાળાનંદ સ્વામીના મંડળમાં અનેક નંદ સંતો હતા. હરિહરિયાન સ્વામી, પુરુષાન સ્વામી, ભાવાન સ્વામી, નિરાલંબાનંદ સ્વામી, નિર્દોષાન સ્વામી, આ બધા સંતો ગોપાળાનંદ સ્વામીના શિષ્યો છે. બાલમુકુંદાસ સ્વામી વગેરે દાસ પંક્તિના કેટલા સંતો છે. સ્વામી જ્ઞાન સ્વામી સીધા જ ગોપાળાનંદ સ્વામીની પરંપરાના સંત છે. વડતાલના ગોપાળાનંદ સ્વામી, બાલમુકુંદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી ઉત્તમચરણદાસજી સ્વામી, એના રાધારમણ સ્વામી અને એના જ્ઞાનજીવન સ્વામી, આ એમની પરંપરા છે. સભામાં પુરાણી ઉત્તમચરણદાસજીના બીજા એક શિષ્ય કોઠારી પુરુષોત્તમ ચરણદાસજી અને એમના શિષ્ય શાસ્ત્રી મહારાજ અહીંયા બેઠા છે. શાસ્ત્રી સ્વામી પ્રભુ જીવનદાસજી અને શાસ્ત્રી સ્વામી ધર્મ સ્વરૂપદાસજી. આનંદ સ્વામીના શિષ્ય શ્યામ સુંદરદાસ સ્વામી, એમના શિષ્ય ત્રિકમ ચરણદાસ સ્વામી, એમના શિષ્ય જગત પાવનદાસ સ્વામી પલાણાવાળા અને એમના શિષ્ય ગોવિંદ ભગત છે અને બીજા એક શિષ્ય જગત પ્રકાશ સ્વામી બુરાનપુરના મહંત છે અત્યારે. મને એમની પાસેથી ગોપાળાનંદ સ્વામીએ જે વસ્ત્ર ઉપર છેલ્લે જ્યારે સ્વામીએ શરીર છોડ્યું, સ્વામીએ શરીરનો ત્યાગ કર્યો તે પહેલાં જે મંદવાડ થોડા દિવસ સ્વામીએ ગ્રહણ કર્યો ત્યારે દરરોજ બધા સંતો મહિમા જાણી જાણી અને સ્વામીના વસ્ત્રો રાખી મૂકતા હતા. પરંતુ એનાથી બીજી સ્વામી અંધ પરંપરાના ચાલે એ પણ ખાસ ટકોર રાખતા હતા એટલે પોતાના બધા શિષ્યોને સોગંદ આપી આપીને મુકાવી રાખતા હતા. એ પૈકીનું એક વસ્ત્ર પુરુષાનંદ સ્વામીએ સંગ્રહી રાખ્યું હતું, જે શ્યામસુંદરદાસ સ્વામીને મળ્યું, જે ત્રિકમચરણદાસ સ્વામીને મળ્યું, જે જગતપાવનદાસ સ્વામીને મળ્યું, જે બીજા એમના પરિવારના સંતોને મળ્યું, એમની પાસેથી મને મળ્યું હતું. આજે હું રાજી થઈ અને પૂજ્ય જ્ઞાન સ્વામીને વસ્ત્ર આપું છું. પૂજ્ય સ્વામીને વિનંતી કરી, સ્વામી મહારાજજી પાસે આવો. આ વડતાલની ભવ્ય તમે કથા કરી, જોરદાર તાળીઓ આપણે ચાલુ રાખશું. જ્યાં સુધી સ્વામીને સન્માન થાય ત્યાં સુધી તાળીઓ કોઈ બંધ ના રાખે. બોલો હરિ કૃષ્ણ મહારાજ. વાલો મારો ઘર માની રહે તા. તમામ સંતો વતી હવે વડતાલ મંદિરના મુખ્ય કોઠારે પૂજ્ય બાપુ સ્વામીને વિનંતી કરો કે આશીર્વચન આપો. સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, સંપ્રદાયના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, આ પ્રસંગના પ્રેરક, પદ્મશિલાના પાટોત્સવના કથાના પ્રેરક પૂજ્ય હીરા ભગતજી તથા નૌતમ સ્વામી, વડીલ સંતોમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી,
શાસ્ત્રી સ્વામી પ્રભુજીવનદાસજી, પૂજ્ય મોહન સ્વામી, પૂજ્ય નીલકંઠચરણ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ શાસ્ત્રીજી, ભાનુસ્વામી, આદરણીય સૌ સંતો અને આ ત્રિવેણી સંગમના યજમાન ઘનશ્યામભાઈ, એમનો સારો પરિવાર, ટ્રસ્ટી બોર્ડના સૌ સભ્યશ્રીઓ, નવાલા સૌ હરિભક્તો, પૂજ્ય સ્વામીની કથા હતી વડતાલના મહિમા બાબત. ઘણા બધા સંતોએ ઉલ્લેખ કર્યો કે જે ચરિત્રો, જે વાતો ન સાંભળી હોય એવી પૂજ્ય સ્વામીએ ઘણી અનેક વાતો કરી. સ્વામિનારાયણ ભગવાને ઉત્સવ ઉત્સવે ક્યારે ક્યારે ક્યાંથી પધાર્યા, કેટલા ગામમાંથી પધાર્યા, બહુ વિસ્તૃત એમણે વડતાલના મહિમાની કથા કરી. અહીંયા શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખીને આપી છે, એ બંધારણ છે, લક્ષ્મણ રેખા છે. શ્રીજી મહારાજે એમાં બહુ સરસ મજાની અમુક આજ્ઞાઓ કરી છે, આદેશ આપેલા છે. છેલ્લે હરિભક્તોની એવી ભલામણ કરી છે કે અમે આ જે શિક્ષાપત્રી લખી છે એ શિક્ષાપત્રીનું પાલન કરનાર ચારેય પુરુષાર્થની સિદ્ધિને મેળવશે, અને આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ ન વર્તે અને એના મનમાં ફાવે એમ વર્તે, તો સ્વામિનારાયણ ભગવાને એમ કીધું છે આશ્રિતોને કે એને એમ જાણવું કે આ સંપ્રદાય થકી બહાર છે. એટલે બહુ મોટી મહારાજે અહીંયા મર્યાદાઓ મૂકેલી છે, એ આ વડતાલ ધામ છે. પૂજ્ય સ્વામીએ વડતાલના મહિમાની ઘણી બધી કથા કરી છે. આ કથામાંથી કોઈને એક પ્રસંગ જો યાદ રહી જશે ને તો એને સ્વામિનારાયણ ભગવાન લેવા આવશે. આ વખતે ગ્રહણ ના આવ્યું, સ્વામી આ વખતે કથા કરીને એમાં ગ્રહણ ના આવ્યું. 2001 સાલમાં સ્વામી અહીં ચૈત્ર મહિનામાં કથા કરતા હતા અને ભયંકર ગ્રહણે અહીંયા ઉપદ્રવ કરેલો, પણ પોલીસ પ્રોટેક્શન ને બધી બહુ અહીંયા વ્યવસ્થા હતી ને એના કારણે આ સભા મંડપમાં અમુકને એન્ટ્રી ન મળી. જેને અહીંયા એન્ટ્રી નથી, હા, અહીંયા બહેનોને એન્ટ્રી નથી, એ લોકોએ બહુ પ્રયત્ન કરેલો આ કથા બંધ રહે, આ વખતે અહીંથી પોટલું વાળીને જતા રહે. અત્યારે કેટલી શાંતિ છે, પરમ શાંતિ છે. એની પાછળનું કંઈ પણ કારણ હોય તો શ્રીજી મહારાજની ઈચ્છા, ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ અને રાકેશ પ્રસાદજી મહારાજ આ ગાદી ઉપર છે ને, આ જ માત્ર કારણ છે. હું તો અહીંયા આ વડતાલમાં લગભગ 55 વર્ષથી રહું છું, મારા કરતાં વડીલો બધા 60-65 વર્ષથી અહીંયા રહે છે. આવી ઉત્સવની મજા, આવી ઉત્સવની લાણી અને આવી ઉત્સવમાં શાંતિ મેં ક્યારે પહેલાં જોઈ નહોતી, હો, ક્યારેય નહોતી જોઈ. સૌના ઉપર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ખૂબ કૃપા વરસે, યજમાન પરિવાર ઉપર સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી રહે, અને આ ઉત્સવમાં જે લોકો આવ્યા, જે લોકોએ લાભ લીધો અને આ ઉત્સવ માણ્યો, પદ્મશિલાનો ઉત્સવ માણ્યો, હે, ઉપરથી પુષ્પવૃષ્ટિ થઈ, આ બધું જોયું હશે ને, આ ક્યાંક યાદ આવશે ને તો એને સ્વામિનારાયણ ભગવાન લેવા આવશે. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, બાપુ સ્વામીએ જેમ કહ્યું કે એમના 55 વર્ષના ઇતિહાસમાં આવો શાંતિથી ઉત્સવ થતો હોય, આવા સમયાઓ થતા હોય અને સ્વામીની કથામાં આવો આનંદ આવતો હોય, આ જ વખતે સ્વામી કથામાં બેઠા એવું નહીં, આની પહેલાંય ઘણી વખત સ્વામી અહીંયા કથામાં બેઠા હશે. 2001 જેમ ગ્રહણ આવેલું, આ બધા વિઘ્નો દૂર થયા હોય એનું જો કોઈ કારણ હોય તો એ આપણા ગાદીપતિ છે, સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. એ ગાદી ઉપર આવ્યા પછી આખા સંપ્રદાયની અંદર, પછી ખંભાત હોય, દબાણ હોય, ભરૂચ હોય, વડોદરા હોય કે મુંબઈ હોય, મોટા મોટા જે ઉત્સવ ઉજવાયા છે, જૂનાગઢ દેશ હોય કે ગઢપુર દેશ હોય, ગઢપુર દેશના પણ ઘણા બધા ગામોની અંદર છેલ્લા 6 મહારાજશ્રીએ ખૂબ વિચરણ કર્યું છે. અને એ ગોપીનાથજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે હજુ પણ એ ગઢપુર દેશની અંદર વધારે ને વધારે મહારાજશ્રીનું વિચરણ થાય, કે જેના કારણે આવા ને આવા ઉત્સવો ત્યાં પણ આપણે જોઈ શકીએ, ત્યાં પણ આવા ભવ્ય ઉત્સવો થાય. આ જે ભવ્ય ઉત્સવો થાય છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો મહારાજશ્રી જ્યારથી ગાદીએ બેઠા પછી આ વડતાલની અંદર સુવર્ણના સિંહાસનો થાય, કે કરોડ રૂપિયાનો મુગટ આવે, કે પદ્મશિલા થાય, એની પાછળ પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ હોય છે, એમના આશીર્વચન હોય છે, એમના આશીર્વાદ હોય છે. તો યજમાન પરિવાર વતી, સૌ ભક્તો વતી, પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં હું પ્રાર્થના કરું, વિનંતી કરું કે આજે ચૈત્રી પૂનમનો દિવસ આજે એવા રૂડા આશીર્વાદ આપો
ક્યાં ભક્તો કાયમ ને માટે અખંડ વડતાલની સાથે જોડાયેલા રહે. પૂજ્ય મહારાજશ્રી સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ચૈત્ર સમયાની પૂર્ણાહુતિ પ્રસંગે તેમાં સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજના શિખરના સુવર્ણ પદ્મશિલાના અનાવરોહણના દિવ્ય પ્રસંગે આ પવિત્ર સભા મંડપમાં વડતાલ મહાત્માની સુંદર મજાની કથાઓનું, લીલાચરિત્રોનું શ્રવણ કરાવતા સંપ્રદાયના સુપ્રસિદ્ધ વિદ્વાન સંત સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, જેમણે વર્ષોથી નિષ્ઠાપૂર્વક આ સંસ્થાનો વહીવટ સંભાળ્યો છે, એવા મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્ય શ્રી શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી, તેમજ ઉપસ્થિત સર્વે આદરણીય વિદ્વાન, સૌ બ્રહ્મનિષ્ઠ સંતો, સુવર્ણ પદ્મશિલા જેમના પ્રારબ્ધમાં આ સેવા લખાયેલી હતી એવા પરમ ભગવદીય શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને એમનો પરિવાર, અને આ ચૈત્ર સમયના પ્રસંગે સૌ ઉપસ્થિત શ્રીજી મહારાજના સર્વે લડેલા ભક્તજનોને અમારા અંતરથી જય સ્વામિનારાયણ. હમણાં સ્વામીએ વાત કરી કે મહારાજશ્રી એવા આશીર્વાદ આપો. કહેવાય છે કે અમુક આશીર્વાદ એવા હોય છે કે જે હૃદયથી અપાતા હોય છે, અને આજે જ્યારે ઘનશ્યામભાઈએ જે સેવા કરી છે, ખરેખર એમણે પોતાની પવિત્ર લક્ષ્મીને જે પવિત્ર કાર્યમાં એમણે એક આજે આ લક્ષ્મીનો ઉપયોગ કર્યો છે, ત્યારે મેં જોયું કે ઘણા મોટેરા સંતો અને ઘણા મોટેરા હરિભક્તોના આંખોમાં જે જળઝળી આવી ગયેલા અને એમના જે હૃદય ભીના થઈ ગયેલા, એ એમને આશીર્વાદ સહેજે સહેજે આપને મળી જ ગયેલા છે. છતાંય અમે મહારાજને એવી પ્રાર્થના કરીએ છીએ કે શ્રીજી મહારાજ કાયમ આપના પરિવારની ઉપર ખૂબ રાજી રહે. આપની ભાવના બહુ સારી છે. બહુ ટૂંકમાં આવીને આપે એવી વાત કરી કે મારે તો સમગ્ર વિશ્વમાં વડતાલ વડતાલ અને વડતાલ થાય એવું મારા હૃદયમાં ભાવના છે. એક વાત ચોક્કસ કહીશ, વાત કરી કે મેં મહારાષ્ટ્રની ગાદી પરથી આવ્યા છે ત્યારથી ખૂબ સારા સારા કાર્યો થાય છે, પણ અમારો અંતરનો એવો અનુભવ છે કે જો આપણે આપણું કામ ઈમાનદારીથી નિષ્ઠાથી જો આપણે આપણી ભૂમિકા ભજવીએ તો કોઈ પણ કામ અશક્ય નથી. અને મારી આપ સૌ સંતો ભક્તોને એવી એક કરબદ્ધ ભલામણ છે કે આપણે સૌ શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે વર્તીને જો આ સંપ્રદાયની અંદર કાર્ય કરશું તો એ દિવસ દૂર નથી કે સમગ્ર વિશ્વમાં વડતાલ સિવાય કશું નહીં હોય. કારણ કે આ એક અદ્વિતીય સ્થાન છે, અદ્વિતીય સ્થાન છે, આની કોઈ તુલના જ ન થઈ શકે. સહસ્ત્ર શેષ કોટી કલ્પ ગાય, બરાબર છે, એટલે આની કોઈ તુલના થઈ શકે એવી નથી, એટલે એની વાતમાં આપણે ઉતરતા નથી. કારણ કે મહારાજે પોતે જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે શ્રીજી મહારાજ અહીંયા સંતો સાથે બિરાજેલા, મહારાજે મહિમા કહેવાનો શરૂ કર્યો તો પણ એ મહિમા પૂરો થયો નહોતો. શ્રીજી મહારાજે એમ કીધું કે આ બધી જે મૂર્તિઓ અમે પધરાવી છે આમાં અમે બિરાજમાન છીએ, અને ઇતિહાસ એમ કહે છે કે મહારાજ સ્વયં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી અનેક વખત બહાર નીકળીને ભક્તોને મહારાજે ખૂબ સુખિયા કર્યા છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે સૌ જે ભગવાનને ભજીએ છીએ, ભગવાને સ્વહસ્તે આ મૂર્તિઓ પધરાવી છે. આવો અલૌકિક પ્રતાપ આ મૂર્તિઓનો છે. નવતમ સ્વામીએ વાત કરી કે જીવતા જાગતા ભગવાન છે, એ કાયદેસરના જીવતા જાગતા ભગવાન છે. એટલે મહારાજે કહ્યું એ પ્રમાણે જે કોઈ ભાવથી આ દેવોની સેવા કરશે, ચોક્કસ નિશ્ચય એ દેવો એ સર્વ ભક્તોના ભાવને પૂર્ણ કરશે, એવો આ મૂર્તિનો મહિમા છે. વડતાલ મહાત્મની ખૂબ સરસ મજાની કથા જ્યારે આજના પ્રસંગે એની પૂર્ણાહુતિ થઈ છે, ત્યારે વક્તાશ્રીને, યજમાન પરિવારશ્રીને, નવતમ સ્વામીને, એમના ગુરુ હીરા ભગતજીને, વડતાલ બોર્ડના તમામ સભ્યોને, આગેવાન તમામ હરિભક્તોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને મહારાજને પ્રાર્થના કરું કે વડતાલ ધામને આંગણે આવા અનેક મોટા મોટા ઉત્સવો હંમેશાને માટે થતા રહે, જેથી કરીને આપણે સૌ શ્રીજી મહારાજે જે કાર્ય કર્યું છે એને આપણા હૃદયમાં હંમેશા એનો અહોઅહો થતું રહે. આ એક એવું અદ્ભુત સ્થાન છે કે જ્યાં મહારાજ પરમેશ્વર પોતે જાતે વિચર્યા છે અને મહારાજે અનેક બધી લીલાઓ કરી છે. આપણે સૌ એવો એક સંકલ્પ કરીએ, આજે પૂર્ણિમાનો દિવસ છે, લક્ષ્મીનારાયણ દેવ ચોક્કસ આપણો સંકલ્પ પૂર્ણ કરે એવી મને પાકી શ્રદ્ધા છે. મેં ક્યાંક બીજે પણ વાત કરી હતી કે જેમ 20 વર્ષે એક પેઢી બદલાઈ જાય અને 100 વર્ષે એક યુગ બદલાય, હવે આ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ મંદિરની 2 શતાબ્દીને બહુ જ ઓછા વર્ષોની વાર છે. આપણે એવો રૂડો સંકલ્પ કરીએ કે જ્યારે 2 શતાબ્દી મહોત્સવ આ આંગણે ઉજવાતો હોય, આપણા બધાની ઉપસ્થિતિ હોય અને એવો ધામધૂમથી આ ઉત્સવ ઉજવાય કે સર્વે દિગંતમાં
આનો કીર્તિમાન થાય. અને એ વખતે જેમ આજે આપણે આ સુવર્ણ પદ્મશિલાનું અનાવરણ કર્યું છે, એવી મારી અંતરની એવી એક શ્રદ્ધા છે કે જેમ સાઉથના મંદિરો સુવર્ણથી ઝળહળતા હોય છે, સુવર્ણ એ એક એવી ધાતુ છે કે જે સર્વોપરી ગણાય છે, તો આપણું આ ધામ પણ સર્વોપરી છે. આ સર્વે શિખરો, એ સર્વે શિખરો સુવર્ણના થાય એવી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના છે. ખૂબ મૂર્ધન્ય સંતોની પ્રાપ્તિ આજે સંપ્રદાયને થઈ છે. બધા બહુ મોટા મોટા સંતો આપણી વચ્ચે આજે બિરાજમાન છે. સંતો ધારે તો શું ન થાય. શ્રીજી મહારાજ પોતે ધારે, પોતે 500 પરમહંસોને લઈને આવેલા અને 500 પરમહંસો પાસેથી એવું અદ્ભુત કાર્ય કરાવ્યું. વિહારીલાલજી મહારાજે હરિલીલા અમૃતની પ્રસ્તાવનામાં એવું ટાંક્યું કે મહારાજે 30 વર્ષના ટૂંકા આયુષ્યમાં એવા એવા કામ કર્યા કે એક એક કામ કરતાં એક એક માણસને 30-30 વર્ષ લાગે. એવા સાથે એવા મહાન કાર્યો કર્યા, કારણ કે મહારાજની સાથે એવા મોટેરા પરમહંસો હતા. એટલે મારી ખાસ આ પ્રસંગે, પરિસ્થિતિ બદલાણી નથી, પરિસ્થિતિ એની એ જ છે. મહારાજને ઠેકાણે આજે અમે છીએ અને પરમહંસોને ઠેકાણે આજે તમે છો અને મુક્તરાજ ભક્તોને ઠેકાણે આજે સૌ ભક્તો ઉપસ્થિત છો. આપણે પરસ્પર એક એવું દિવ્ય સંગઠન થાય, એક પરસ્પર સહકાર ને પ્રેમ ને સંપથી આપણે જો કામ કરીએ તો કોઈ કાર્ય અશક્ય નથી. એવો એક રૂઢો સંકલ્પ કરીએ કે જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાતો હોય ત્યારે એક અતિશય અતિ ભવ્ય વાતાવરણની અંદર આપણે આ ઉત્સવ ઉજવીએ એવી મહારાજને અત્રેથી પ્રાર્થના કરું છું. આજે પૂર્ણિમાનો દિવસ છે, શ્રીજી મહારાજનું એક વરદાન છે. મહારાજે સત્સંગી જીવનમાં સદાનંદ સ્વામીએ એવું ટાંક્યું છે કે જે દેશ દેશાંતરથી ભક્તજનો પોતાની જે કંઈ પણ શ્રદ્ધાભાવ લઈને આ સ્થાનમાં આવશે તો આ મૂર્તિઓમાં રહીને અમે ચોક્કસ એ ભક્તોના ભાવને પૂર્ણ કરશું. ત્યારે સર્વાવતારી શ્રીહરિના ચરણોમાં એવી પ્રાર્થના છે, આજે લક્ષ્મીનારાયણ દેવ અહીંયા બિરાજે છે, લક્ષ્મીની જરૂરત આપણને સૌને ક્યાંક ને ક્યાંક પડતી હોય છે. મહારાજને ખબર હતી, શ્રીજી મહારાજ એવું જાણતા હતા કે આ લોકને વિશે મારો ભક્ત સુખી થાય તો એનું પરલોક સુધરે. એટલે લક્ષ્મીનારાયણ દેવને આપણે આગળ રાખીએ એવી મારી આપ સૌને ખૂબ ખૂબ ભલામણ છે. લક્ષ્મીનારાયણ દેવ મહારાજથી કંઈ નોખા નથી, એ શ્રીજી મહારાજનું જ એક અર્ચા સ્વરૂપ છે. ત્યારે ખાસ કરીને આ લક્ષ્મીનારાયણ દેવ સૌ ભક્તોના સર્વ મનોરથને પૂર્ણ કરે, ઘનશ્યામભાઈના પરિવારની ઉપર એમની કાયમ આવી એમની દ્રષ્ટિ રહે અને આપ સૌ ભક્તોને શ્રીજી મહારાજ સેવા કરવાની ખૂબ અદ્ભુત તક આપતા રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. એક વાર જોરદાર તાળીઓથી આ આશીર્વચનને આપણે વધાવીએ છીએ. બોલો લક્ષ્મીનારાયણ દેવ. પૂજ્ય શાસ્ત્રીજી એમનો સંકલ્પ અહીંયા જાહેર કરે છે. પૂજ્યપાદ મહારાજશ્રીએ અત્યારે એક શુભ સંકલ્પ મૂક્યો કે દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે આવે ત્યારે આખા શિખર સુવર્ણના થાય. તો વરતાલ જેવું ધામ છે, હરિકૃષ્ણ મહારાજ અહીં બિરાજમાન છે, મોટા મોટા સદગુરુ સમર્થ સંતો છે અને ભગવાનનું સાક્ષાત સ્વરૂપ એવા આચાર્ય મહારાજ એમનો સંકલ્પ છે અને આટલો મોટો હરિભક્તોનો વરતાલ દેશનો સમુદાય છે તો એ બનવું જ જોઈએ, બનવું જ જોઈએ ને બનવું જ જોઈએ. આ પ્રસંગે બધા સંતો આજથી જ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના સુવર્ણના સિંહાસનો થાય એના માટે આજથી કરબદ્ધ થાય મારી પ્રાર્થના છે. શિખરો થાય એના પર બધા કરબદ્ધ થાય અને સૌ પ્રથમ 5 કિલો સોનું અમે કંડારી ગુરુકુળ તરફથી હરિકૃષ્ણ માના શિખર માટે. અરે વાહ શાસ્ત્રી વાહ. શાસ્ત્રી મહારાજે આચાર્ય મહારાજનો સંકલ્પ અહીંયા ઝીલ્યો, બહુ મોટી વાત કરી. આ સંકલ્પ શ્રીજી મહારાજે કરાયો છે. શાસ્ત્રીજી બહુ મોટું કામ લઈને બેઠા છે, બહુ જબરજસ્ત કામ લઈને બેઠા છે, પણ વડતાલની વાત આવી એટલે એ રહી ના શક્યા અને તરત ઊભા થયા. હજુ તો હું વાત કરું એ પહેલાં ઊભા થયા. મહારાજશ્રી એવું કીધું કે સુવર્ણથી મઢી દઈએ, આપણે મઢવા જ છે. મહારાજ બધા સંતોને એવું બળ આપે કે હરિભક્તોને પ્રેરણા કરે ને મઢાય, પણ એ સુવર્ણ યુગ તરફ આપણે જઈએ એવું કહે છે મહારાજશ્રી. મહારાજશ્રીનો કહેવાનો ભાવ એ છે કે આપણે એક એવા સુવર્ણ યુગ તરફ જઈએ કે જે યુગની કલ્પના
રઘુવીરજી મહારાજે કરી હોય, બિહારીલાલજી મહારાજે કરી હોય, આપણા આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજે કરી હોય, એ યુગ તરફ જઈએ એવો એમનો ભાવ છે. શાસ્ત્રીજીને ખૂબ ખૂબ ધન્યવાદ. શાસ્ત્રી મહારાજ, આ તો સભામાં દંડવટ કરવા પડે એવું તમે બોલ્યા. બહુ આચાર્ય મહારાજનો સંકલ્પ વધારી લેવો એ કંઈ નાની વાત ના ગણાય. હમણાં મને સ્વામીએ, જ્ઞાન સ્વામીએ વાત કરી હતી કે કુંડળ અને કારેલી બાગ આ બે મંદિરો મેં કર્યા છે ને, મારે હવે ત્રીજું મંદિર કરવાનો કોઈ સંકલ્પ નથી, કોઈ સંકલ્પ નથી. તો સ્વામી પાસે ગયો, અમારા કોઠારી બળદેવ સ્વામી ગયા. અમે સહેજે સહેજે વાતચીત કરતા હતા કે સ્વામી કદાચ ધોલેરામાં મારે શિક્ષાપત્રીની કથા કરાવવી છે, તો આપની પસંદગી માટે કદાચ વાત કરું, તારીખો બીજી ક્યાંય એડજસ્ટમેન્ટ. તો મને કહે ના ના, આપણે બધી એક જગ્યાએ એક ને એક વખતા હોય પછી બધી માથાકૂટનો પાર નહીં રહે તમારે, કહે છે. એટલે મને કે બધું વિચારીને કરજો, વાંધો નહીં, આપણે વિચારશું શાંતિથી. આમ તે બધી વાત કરતા હતા. બળદેવ સ્વામી ગયા હશે પહેલાં, રાજી થયા સ્વામી. સ્વામીએ 1 કિલો સુવર્ણ ધોલેરા મંદિરના મદન મોહનજી મહારાજના સિંહાસનમાં અર્પણ કર્યું છે. 1 કિલો સુવર્ણની સેવા. આ તાળીઓ ઓછી પડે એના માટે. પછી બીજી વાત મને કરી, વડોદરામાં જે જગ્યા લો છો એના માટે હું 10 લાખ રૂપિયાની સેવા કારેલી બાગ મંદિર અને કુંડળ મંદિર તરફથી કરાવડાવીશ. અશ્વિની કુમારમાં મંદિર થાય છે ત્યાં પણ સ્વામીએ મને 5 લાખ રૂપિયાની સેવા ઓલરેડી આપી દીધી. પાઠશાળાની જમીન વડતાલમાં ખરીદીએ છીએ એમાં 1 લાખ રૂપિયાની સેવા લખાવરાવી. ડાકોરમાં પણ 2 રૂમોની સેવા સ્વામીએ લખાવરાવી. બુરજ પ્રસાદીનો જે જીર્ણોદ્ધાર કરાવતા હતા, હું તો એક જ યજમાન પાસે કરાવવાના મતનો હતો, એટલે ભદ્રેશભાઈને વાત કરું છું. 1-2 દિવસ થયા ત્યાં વળી સ્વામી જોડે એક દિવસ મારે વાત થઈ ફોન પર, સહેજે સહેજે મારથી કહેતા કહેવાય ગયું. સ્વામી કે 1 લાખ રૂપિયાની સેવા એમાં લખી લેજો કે છે, એટલે એમાંય સ્વામીએ સેવા લખાવરાવી. સમર્થ સંતો બધા છે. હું, મારી પાસે 1 સાધુ છે, 4 ભગત છે. 4 ભગત મારા ગુરુ વડતાલને વિશે ટૂંક ટૂંક થઈને રહ્યા. ગુરુની પરંપરા રહી, સ્વામીના ગુરુ રાધારમણ સ્વામીએ વડતાલમાં ટૂંક ટૂંક થઈને રહ્યા, અને આપણે બધા એવા સમર્થ છીએ. 1-1 જણો 5-5 કિલો સોનું આપે એવા છે. 1-1 જણો 5-5 કિલો સોનું આપે. સંકલ્પ બળવાન કરવો પડે. રાકેશ પ્રસાદજી મહારાજે કેવો સંકલ્પ બળવાન કર્યો, બધા શિખરો સોનાના થાય. સંકલ્પ બળવાન કરીએ. સવારમાં શાસ્ત્રીજી બોલ્યા ને અત્યારે 5 કિલો સોનું, એ પહેલાં 11 લાખ બોલ્યા. શાસ્ત્રી 11 લાખ કિલો સોનું પૂરું ના આવ્યું, ઊભા થઈને 5 કિલોની જાહેરાત કરી. એ છે ને એવા ને એવા બળવાળા એમના શિષ્યો છે. હજુ જેવો હું સવારમાં પદ્મશિલાનું પૂજન કરી અને ઓફિસમાં બધી સેરેમની પતાવીને આવ્યો ને, ત્યાં સંત સ્વામી શાસ્ત્રી, ઘનશ્યામ શાસ્ત્રીના સંત મને સામા મળ્યા. મને કહે છે, નવતમ સ્વામી બ્રેવો બ્રેવો, કોંગ્રેચ્યુલેશન. મને કહે છે, બધા જ શિખરો સોનાના કરવા છે આપણા, કહે છે એવું બોલ્યા. એટલે આ સંકલ્પ આચાર્ય મહારાજના હૃદયથી ઉઠ્યો છે, સંતોના હૃદયથી ઉઠ્યો છે. મહારાજને પ્રાર્થના કરીએ કે હરિભગતને એવું બળ આપે. એટલે પરેશ ભગતે અમારે સંકલ્પ કોઈને કરાયો છે, મને કહે છે કે આપણે હરિકૃષ્ણ મહારાજને સુવર્ણનો મુગટ કરાયો અને હીરાજડિત મુગટ કરાયો, લક્ષ્મીજી કંઈ જેવી તેવી વાત નથી કે આપણે, કે આવતા ચૈત્ર સમયમાં પહેલાં લક્ષ્મીજીનો સુવર્ણનો રત્નજડિત 2 હાથ કરવા છે આપણે, 2 હાથ રત્નજડિત કરવા છે. તમને કે તાળી પડવાનું મન નહીં થતું? બે હાથ રત્ન જડિત કરવાના લક્ષ્મીજીના આ અભય વચન વાળો ને આશીર્વાદ વાળો, 2 હાથ એવો સંકલ્પ અમારા શિષ્ય ભગતે કર્યો. મને કે આ કરાઈને જ રહે, આવતા ચૈત્ર પહેલા આપણે પતાવી દેવું છે. કે છે ભદ્રેશભાઈ, યસ ના, એવું ના હોય, તું બેસ. ના ના, યસ છે ને? યસ. ઓહ, ઇટ ઇઝ જોબ ઓફ બાપુ સ્વામી. એ યસ યસ આપણે છીએ ને બધા. ભદ્રેશભાઈ ઊભા થાય, આવે, આવો ભદ્રેશભાઈ.
સુવર્ણના બે રત્ન જડિત હાથ કરાવવાનો સંકલ્પ અમારા પરેશ ભગતે એમને લક્ષ્મીજી પાસે લઈ જઈને કરાવ્યા છે. નીલમ, હીરા, માણેક, મોતી, સાચા હીરા, સુવર્ણના બે હાથ થશે. આવો ભદ્રેશભાઈ, બધા સંતો રાજી થયા? તમે વક્તા શ્રી પૂજ્ય જ્ઞાન સ્વામી, તમે રાજી થયા? સ્વામી ભદ્રેશભાઈને હાર પહેરાવો. સ્વામી આવો, તમે સ્વામી પાસે જાઓ, સંતોને બધાને હાર આપો. અમારા ગુરુ હીરા ભગત પાસે જ્યારે જ્યારે પણ ભદ્રેશભાઈ જાય, પછી અમારા ભગત કે છે, હવે તમે માથાનો મુગટ શું કરવા બાકી રાખો છો? માતાજીની મોડી આવે છે એ સાચા સોનાની ને હીરા જડિત ને રત્ન જડિત બનાવવામાં કાચું શું કરવા કાપો છો? એટલે હા કે છે પરેશ, તું અમારા યજમાન કરતા અમારા ભગતોને બળ બહુ છે. એ કે હા હા કે તમે જાહેર કરો, કે છે એ કંઈક અન્ડરસ્ટેન્ડિંગ હશે તો જ થતું હશે ને ભદ્રેશભાઈ? યસ છે એની? ઓહો વાહ ભાઈ વાહ, તાળીઓથી વધાવો, બોલો લક્ષ્મીનારાયણ દેવાની. અલે જે કાચી છે, બોલો લક્ષ્મીનારાયણ દેવાની. હરિ કૃષ્ણ મહારાજની જય. જય હો, જય હો લક્ષ્મીનારાયણ દેવાની. જય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ભદ્રેશભાઈ ને ધન્ય હો, ધન્ય હો. બંને હાથ સુવર્ણના રત્ન જડિત અને માતાજીની મોડી પણ રત્ન જડિત. જેવી રત્ન જડિત હરિકૃષ્ણ મહારાજના માથે મુગટની શોભા છે, એવી જ રત્ન જડિત શોભા લક્ષ્મીજીના માથે થશે. વાહ રે વાહ, વડતાલ ધામ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. ધન્ય છે ભદ્રેશભાઈને. અને હવે આપણે આરતી તરફ જઈએ, બહુ મોડું થયું છે. વક્તાશ્રીએ ખૂબ સારી કથા કરી, પૂજ્ય મહારાજશ્રીએ અહીંયા આપણને આશીર્વાદ આપ્યા. ઘનશ્યામભાઈ પૂજન કરવા પધારો ને, પૂજ્ય બાપજીનું પૂજન કરો, પૂજ્ય વક્તાશ્રીનું પૂજન કરો. હરિપ્રસાદભાઈ, ઘનશ્યામભાઈ એમના ભાઈઓ આવે, આવો તમે પૂજ્ય મહારાજશ્રીનું પૂજન કરો, પૂજ્ય વક્તાશ્રીનું પૂજન કરો અને આશીર્વાદ લો. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય સ્વામીના પૂજન માટે બધા ભાઈઓ આવો, બીજા હાર લેતા આવો નવા ફ્રેશ. સદાનંદાંબોધિ સ્મિત રુચિર પૂર્ણેન્દુ વદન પ્રફુલ્લાંબોજન્મા સદ સદૃશ શોભાક્ષ યુગલ કૃપા પારાવાર સ્થિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિર જયતુ સહિ નારાયણ મુનિ. બધા તાળીઓથી પૂજ્ય વક્તાના સન્માનને પૂજનને વધાવે. સુદુર્જેયમ નિત્યમ વિવિધ નિયમાચાર નિરતે રભિ બ્રહ્મેશાન પ્રમુખ સુર સંગે સ્વ મહસા મનસ્તત્તૂર્ણમ્ય પ્રસભમપિ કુર્વં સિતવસે નરો ભાત્યજ્ઞાનામ દિશતુ સમતિં મે હરિરસૌ. બોલો સ્વામિનારાયણ ભગવાન. અહીંયા આજે બહુ વડતાલની મુખ્ય પદ્મશિલા, બીજી પદ્મશિલા, લક્ષ્મીનારાયણ દેવના બંને હાથ, એની મોડી, એની જાહેરાત. વાહ, વડતાલનું શું સામ્રાજ્ય, શું સુવર્ણકાળ ઉગતો જણાય છે. અમારા પીપી સ્વામી કહે છે ને, ધાર્મિક કામો તો મને કહે છે બધા થાય છે, કંઈક સામાજિક કામની જાહેરાત કરો ને કહે છે. હમણાં ખંભાતમાં ઉત્સવ હતો, આપ સૌ હરિભક્તોને જણાવતા મને આનંદ થશે. ચિરાયુભાઈ આવ્યા છે, મેં એમને ખાસ બોલાવ્યા હતા. ખંભાતમાં આપણા વડતાલ મંદિર તરફથી આપણે જબરેશ્વર આય હોસ્પિટલ નવી ખોલી રહ્યા છીએ. જબરેશ્વર આય હોસ્પિટલ, તમારા બધાને મૃત્યુ આવવાનો છે, મારા સહિત બધાને. હો, બધા તાળીઓ પાડો, આપણે ત્યાં ઓપરેશનો થશે. નેત્રમણી પણ ત્યાં બેસાડશું આપણે. અને પીપી સ્વામીનો સંકલ્પ છે
અખાત્રીજના દિવસે રાકેશ પ્રસાદજી મહારાજના હાથે આપણે એનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ, જેમાં મેતપુરના પરમ ભગવદીય વસંતભાઈ, બંશીભાઈ, કાંતિભાઈ આ બધાએ ખૂબ મોટા મોટા હોલના અને રૂમના દાન આપ્યા છે. બાકી બધું જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેશનના ને જેટલા પણ બેડ અને બાકી બધા જે કંઈ સાધનો વપરાય એ તમામ ચિરાયુભાઈ અમીન એ આપવાના છે. અને આપણે સંકલ્પ સ્વામીએ કર્યો છે કે હોસ્પિટલ બનાવવાથી માત્ર નથી ચાલતી, એના ફંડિંગથી ચાલે છે. એટલે 2-2.5 કરોડ રૂપિયાનું ફંડ પણ આવતા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવ પહેલાં આપણે એનું ઓપનિંગ પાટોત્સવના દિવસે કરવાના છીએ. બરાબર પાટોત્સવના દિવસે, હજુ ખાતમુહૂર્ત અખાત્રીજના દિવસે ફંડિંગ સાથે નક્કી છે બધું. અને ઓપનિંગ પણ આપણા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના હાથે આપણે કરી રહ્યા છીએ. અને 2-2.5 કરોડ રૂપિયાનું ફંડ એ આયુ હોસ્પિટલ ચલાવવા માટે ત્યાં સ્વામી મહેનત કરી ખંભાતના કોઠારી છે ને કરી રહ્યા છે. આપણે આપણા વડતાલ મંદિરના સામાજિક કામને ખૂબ મોટા તાળીઓના નાદથી વધાવીએ. લક્ષ્મીનારાયણ દેવ.